હરિરાજ મહોદય શ્રી જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યના એક જળસ આખો આચાર્ય આપશી પુષ્ટિ સંપ્રદાયમાં બિરાજો છો અને આપશી શ્રીજી મંદિરના એલએમાં 5 થી 6 વાર આ ઝૂમમાં આપ બિરાજ્યા છો. અમને ખૂબ સુંદર રીતે જુદા જુદા અમને બહુ જ એ આપ્યું છે, અમને પોષણ ખૂબ સુંદર રીતે આપ્યું છે અને આપ કન્ટિન્યુઅસ અમને આશા છે આપ અમારા શ્રીજી મંદિરમાં એટલે ઓલ બધા વલના વૈષ્ણવ બેસે છે અને આપનું વચનામૃતનો કુથાર કરશો. શ્રી વલ્લભા દી સકી જે વચે જે દંડ પ્રણામ. સુનિતાબેન પ્રારંભ કરીએ. હા જેજે શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈ જી પરમ દયાલ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. ગોકુલ કે રસિયા કી જય. બોલો ગૌ માતા કી જય. શ્રી ગોકુલનાથ કી. નમામિ ગોકુલાધીશમ લીલામાનુષ વિગ્રહમ વ્રજાધીશમ વિશ્વવિભુમ પાર્વતી પ્રાણવલ્લભમ માયાવાદી ચિત્રુપાદી પ્રતિબંધ નિવારક દર્પહા દુર્મદાં ધાનાં પાયાદ્ધો ભક્તભૂષણ નમામિ શ્રીપતિ દેવમ વલ્લભમ વલ્લભાત્મજમ યહ કરોતિ સદારણ્યે મંગલમ જનવર્જિતે પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહં 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 ન સંશય શિરશ્ચ પાદાંબુજ સત્પ્રણામ યોગ્યં દદૌ યો યદુવંશચંદ્ર સ્તુત્યા ચ નત્યાભિનયેન હીનો ગોપાલલાલં શરણં પ્રપદ્યે ગોપાલલાલં શરણં પ્રપદ્યે શ્રીવાગ્પતયે નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ.
प्राण प्रिय श्री गोपाल प्रभुना सुकोमल युगल चरणारविंद मां कोटाने कोटि दंडत प्रणाम रसिया प्रभुना युगल चरणारविंद मां कोटाने कोटि दंडत प्रणाम करू छु। उपस्थित श्रीजी मंदिर साथे जोड़ायेला सर्वे भगवद सेवा परायण अत्यंत भावुक सर्वे कार्यकर्तागण अमारा परम स्नेही आत्मिया उत्साही उमंगी जे वारंवार आ सत्संगना माध्यम थी वल्लभ अने वल्लभीय ने जोड़वानु कार्य एक मोटी सेवा जे करी रहा छे एवा अमारा स्मिताबेन तेमज भगवत सत्संग प्रेमी सेवा परायण नित्य नियमी अत्यंत भावुक आप सौ वाला वल्लभीय वैष्णवजन સ્મિતા બહેન ઘણી વખત મનમાં વિચાર આવે એમના માટે કેમને આશીર્વાદ આપીએ કે ધન્યવાદ આપીએ ગુરુ તરીકે હૃદયથી વારંવાર આશીર્વાદ પ્રગટ થતા હોય પરંતુ એક વૈષ્ણવ તરીકે કારણ કે અમારા પૂર્વાચાર્યો અમારા તાજ ચરણ એમના વચનામૃત ની અંદર આજ્ઞા કરતા કે અપન પહેલે વલ્લભ નહીં પહેલે વૈષ્ણવ હૈ ગુરુ નહીં વૈષ્ણવ હૈ તો એ વૈષ્ણવ તરીકે વારંવાર એમને ધન્યવાદ કહેવાનો પણ મન થાય કે અવારનવાર આ સત્સંગ ના માધ્યમથી આપણને સૌને જોડીને આ બે ઘડી આપણે તો વધારે શું ભગવદ નામ લઈ શકીએ પ્રિયજનો પણ ઘડી બે ઘડી જે પણ આપણે ભગવદ નામ લઈ શકીએ છીએ તો અંતરની પ્રસન્નતા ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ ની સાથે એક નાનકડી વાત થી એક નાનકડા પ્રસંગ થી પ્રારંભ કરીએ। પ્રસિદ્ધ કથા છે કે એક વખત એક ગુરુ પાસે એક શિષ્ય આવ્યો મનમાં એક પ્રશ્ન જિજ્ઞાસા એક ભાવ બે હાથ જોડી અને ગુરુને નિવેદન કર્યું કે હું મારા જીવનમાં ક્યારે ભગવદ પ્રાપ્તિ કરી શકીશ કે નહીં માનો આ પ્રશ્ન એક શિષ્યનો નહીં પણ મારો અને તમારો આપણા બધાનો જ હોય આપણા બધાનો પણ આ જ તો પ્રશ્ન છે કે આપણે આપણા જીવનમાં ભગવદ પ્રાપ્તિ ક્યારે કરશું જિજ્ઞાસા સાથે એને પ્રશ્ન કર્યો કે હું મારા જીવનમાં ભગવદ પ્રાપ્તિ ક્યારે કરીશ ગુરુ એના પ્રશ્નથી ખૂબ જ પ્રસન્ન થયા સારા પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે કે ગુરુને પ્રસન્નતા થાય ઘણી વખત કહેવાનું મન થાય કે એક સમય હતો કે જ્યારે પરીક્ષિત બનીને વૈષ્ણવ પ્રશ્ન કરતા અને એક આજનો સમય છે કે જે પરીક્ષક બનીને પ્રશ્ન કરે છે
जिज्ञासा थी प्रश्न कर्यो अने गुरु ते वक्ते उत्तर ना आप्यो पण बीजा दिवसे जारे गुरु ने शिष्य नदी में स्नान करवा गया प्रसिद्ध कथा छे बने एक साथे स्नान करता हता अने ज्यां जड़मा डुबकी मारी गुरुए पोतानो कृपा हाथ शिष्य ना माथा ऊपर मुके दी शिष्य जड़नी अंदर छे धीरे धीरे एनो श्वास रुंधाई रह्यो छे श्वास लेवामां एने तकलीफ पड़ी रही छे कष्ट थई रह्यो छे अने हवे तो एवो क्षण आवी गयो कि जो गुरु पोतानो हाथ मारा माथा ऊपर थी न ले तो पाछी मारा प्राण निकली जशे हाथ पग हलावा लाग्यो अने गुरुए जाणी गया कि हवे वधारे समय राखवा जेवो नथी गुरुए पोतानो हाथ लीधो शिष्य बहार आव्यो श्वास लीधा अने उतावळमां गुरुने गुरुदेव आप मारा प्राण लेवा मांगो छो जो थोड़ी क्षण पण आपे वधारे हाथ राखे हो तो मारा प्राण निकली गया होत गुरुदेव प्रसन्नता साथे उत्तर आप्यो कहो के बालक गत दिवस तारो जे प्रश्न हतो कि हूँ ईश्वर ने पामी शकू प्रिय शिष्य आ एनो उत्तर छे हा तू भगवत प्राप्ति करी शके क्यारे जारे तू पानी मां हतो त्यारे तने केवो अनुभव थतो जारे तू जड़ मां हतो त्यारे तने शू अनुभव थयो के एक क्षण पण जो हूं आनी अंदर वधारे रहीश तो मारा प्राण निकली जशे बस एवो ज अनुभव तने क्षण क्षण मां थाय कि जो हवे भगवत प्राप्ति न थाय तो मारा प्राण निकली जशे जारे ए एवो भाव आपणी अंदर भीतर प्रकट थाय प्रिय शिष्य ए समय तू भगवत प्राप्ति करे भगवत प्राप्ति के लिए प्यास आवश्यक है प्रियजनों गम्मे तेटलू प्रिय भोजन बनावेलू होय पण भूख न लागी होय तो भाव तू बनावेलू होय पण भूख ज न होय तो गम्मे तेटला सुंदर सुंदर ठंडा पीणा सामे उपलब्ध होय पण प्यास न होय तो तरस ज न होय तो बधु वृथा छे व्यर्थ थाय आवश्यकता छे प्यास प्रभु मिलन की आस प्रियजनों वही तो प्यास है कब प्रभु मिले कब प्रभु मिले क्यारे सत्संग मळे क्यारे भगवती मळे अने ज्यां ए लगनी लागे छे प्रभु प्रगट थई जाय छे जेवी रीते ध्रुवजी नी सामे प्रगट थया जेवी रीते प्रहलाद जी नी सामे प्रगट थया जेवी रीते गजेंद्र नी सामे प्रगट थया एक ना एक दिवसे अपनी सामे पण प्रभु प्रगट थई जशे बस आवश्यकता छे प्यास जारे जारे प्यास प्रगट थाय ने पछी एना अनुरूप प्रयास आपो आप शुरू थई जता होय छे જેમ કહેવાય કે ભૂખ લાગી હોય તો ડબ્બા આપે આપ મળી જાય જ્યારે એ લગ્ની એ પ્યાસ લાગી હોય તો પછી એ પ્રભુ પ્રાપ્તિના પ્રયાસો પછી ક્યાંક સત્સંગ ક્યાંક ભગતીઓનો સંગ ક્યાંક વલ્લભનું સાનિધ્ય ક્યાંક સેવામાં એ તત્પરતા એના પ્રયાસો આપોઆપ પ્રારંભ થઈ જાય છે એ પછી એ જીવનમાં પ્રસન્નતા એ આનંદનો સંચાર આપોઆપ પ્રગટ થઈ જાય છે આજે આપણા જીવનમાં દુઃખ છે આપણા જીવનમાં ક્લેશ છે એનું કારણ શું છે પ્રિયજનો આપણા પ્રયાસો ઓછા થઈ ગયા છે
ચાલી જાય છે, કોઈ વાંધો નહીં. ઘણી વખત એવા નિત્ય નિયમી સત્સંગ પરાયણ વૈષ્ણવ હોય અને એકાદ દિવસ નો પણ સત્સંગ છૂટી જાય, કે એવા દર્શન પરાયણ વૈષ્ણવ હોય કે એકાદ દિવસ મંગળાની ઝાંખી છૂટી જાય, તો એટલો વિરહ, એટલો તાપ, ઓહો આજે મેં શું અપરાધ કર્યો કે મને ઠાકોરજીના દર્શન ન થયા, મને સત્સંગ ન મળ્યો, એટલો તાપ થાય. અને પછી એ તાપ થાય એટલે પછી જે પણ સત્સંગમાં આવ્યા હોય એ વૈષ્ણવને ફોન કરે કે આજે હું આવી ન શક્યો, આવી ન શકી, આજે સત્સંગમાં શું આવ્યું હતું. પ્રયાસ ભગવત પ્રાપ્તિની આ બધી સીડીઓ છે પ્રિયજનો. પ્યાસ, પ્રયાસ, પ્રાર્થના, પ્રતીક્ષા અને પ્રસાદ, આ પાંચ પ્રકાર છે. પ્યાસ થી યાત્રા શરૂ થાય છે અને પ્રસાદ ઉપર પૂરી થાય છે. જો ભગવદ કૃપા રૂપ પ્રસાદ, ભગવદ પ્રસન્નતા રૂપ પ્રસાદ જો આપણે જીવનમાં મેળવવો હોય તો એ પ્યાસ. સત્સંગમાં આવું જ છે, મારે જોડાવવું જ છે. આ શ્રીજી મંદિર દ્વારા એટલું સુંદર કાર્ય થઈ રહ્યું છે, દેશ વિદેશના વૈષ્ણવ જોડાઈ રહ્યા છે, હું કેમ ન જોડાવું, એવી એક લગ્ની, એવી એક પ્યાસ જયારે પ્રગટ થશે, ફિર પ્રભુ દૂર નહીં, પછી ઠાકોરજી દૂર નથી. રસખાનજીને ક્યાંકથી ચિત્ર મળ્યું, ન જાણતા હતા, ન પેલા એના માટે કઈક સાંભળ્યું હતું, ન એને કઈક જોયો હતો, પણ ક્યાંકથી ચિત્ર મળ્યું અને પછી એ લગ્ની લાગી કે હવે તો આને શોધવું, અબ તો ઇસકો ઢૂંઢ કે હી રહેના હૈ. અને જ્યાં એ લગ્ની લાગી પછી તો એના રસ્તાઓ મળતા ગયા. આપણે જાણીએ છીએ પ્રસંગ કે પ્રભુ એને, પ્રભુને પામ્યા. પ્રિયજનો, બસ આવશ્યકતા છે, મુખ્ય વાત પ્રભુ પ્રાપ્તિની, સત્સંગ પ્રાપ્તિની, એ પ્યાસ, એ તડપ બસ આપણે આપણી અંદર પ્રગટ કરીએ. જેમ વરસાદમાં જેટલું રહીએ એટલું વધારે ભીંજાઈએ, એવી જ રીતે આ સત્સંગ રૂપી વરસાદમાં પણ જેટલા આપણે રહેશું ને એટલા અધિક થી અધિક ભીંજાતા રહેશું, એટલો ને એટલી કૃપા આપણા ઉપર થતી રહેશે. ઘણી વખત વૈષ્ણવને પ્રશ્ન થાય, રોજ રોજ સત્સંગ, રોજ રોજ આ ભગવદ વાર્તા, રોજ રોજ આ 252 અમે તો કેટલી વખત વાંચી લીધી છે, પણ જે અનુભવી વૈષ્ણવ છે એ ચોક્કસ અનુભવ કરતા હશે. ભલે એકનો એક પ્રસંગ હોય, ભલે એકની એક વાર્તા હોય, પણ જ્યારે જ્યારે આપ એ ભગવદીઓના સંગમાં આવો છો, સંસર્ગમાં આવો છો, ત્યારે ત્યારે એ ભગવદીઓના પ્રસંગોમાંથી, એ વાર્તાઓમાંથી કંઈક નવું, નવનીત આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યારે, ભલે તબલાજીનો જ વાર્તા પ્રસંગ હોય કે પછી એ કૃષ્ણદાસ મેઘનજીની વાર્તા હોય, કોઈ બી પ્રસંગ હોય, સેંકડો વખત આપણે વાંચી છે, સાંભળી છે, છતાં જ્યારે પણ સાંભળીએ, વાંચીએ, ત્યારે આપણને કંઈક નવું જાણવા મળતું હોય છે. આ સત્સંગનું ફળ છે પ્રિયજનો. બસ આપ બધા યેન કેન પ્રકારેણ આ સત્સંગ સાથે જોડાતા રહો. આ સત્સંગ એ શ્રેષ્ઠ માધ્યમ છે પ્રભુને પામવા માટે. અહીંથી હું આપ બધાને જોઈ રહ્યો છું, આપ બધાના પ્રસન્ન મુખ જોઈ રહ્યો છું, આપ બધાને આનંદમાં જોઈ રહ્યો છું. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપના હૃદયમાં એ વિશ્વાસ છે કે હું વલ્લભની સાથે છું, હું મારા ઠાકોરજીની સાથે છું, હું મારા ભગવદી વૈષ્ણવની સાથે છું. ભલે આપ ઘરમાં એકલા બેઠા છો, છતાં પણ આપ આનંદમાં છો આ ઘડીઓમાં. કારણ કે આપના હૃદયમાં એ ભાવ પ્રગટ છે કે હું વલ્લભને સાંભળું છું, મારી સાથે કેટલાય વૈષ્ણવો જોડાયેલા છે.
આ ભાવ જ આપણને આનંદ આપે છે. આ ભાવ ક્યાંય બજારમાં નહીં મળે, આ ભાવ આપણને સત્સંગમાં જ મળશે. તો સત્સંગ પ્રિયજનો આપણી પ્યાસ વધારે છે, આપણી તડપ વધારે છે, આપણી આતુરતા વધારે છે, આપણો ઉત્સાહ વધારે છે. સત્સંગ આપણો આનંદ વધારે છે. અને આપણે બધા જેટલા પણ પુષ્ટિ જીવો છીએ, એ ડે વન થી, જે દિવસથી આપણે આ માર્ગમાં આવ્યા, જે દિવસે આપણે નામ નિવેદનની દીક્ષા લીધી, એ ડે વન થી, પ્રથમ દિવસથી હું અને તમે આનંદની જ યાત્રા કરીએ છીએ, આનંદની જ ખોજમાં નીકળીએ છીએ. ક્યાંક આનંદ મળી જાય બસ, આ સત્સંગથી આનંદ મળે, સેવાથી આનંદ મળે. હું ફૂલની માળા કરતો હોઉં તો મને આનંદ મળે, હું ઠાકોરજી માટે સામગ્રી કંઈક સિદ્ધ કરતો હોઉં તો મને આનંદ મળે, હું ભગવદીઓ સાથે ફોન ઉપર ચર્ચા કરતો હોઉં કે સત્સંગ કરતો હોઉં તો મને આનંદ મળે. અને એ ને કેન પ્રકારે આપણે બધા એ આનંદની ખોજ માટે હું અને તમે પ્રયત્નશીલ રહીએ છીએ. શ્રેષ્ઠ માધ્યમ પ્રિયજનો આપણને મળ્યું. ઘણી વખત વિચાર આવે કે કેટલા બધા આપણે નજીક આવી ગયા છીએ. ક્યારેક એકાંતની ક્ષણોમાં વિચાર કરજો, ત્યારે બધું નોર્મલ હતું, ત્યારે વર્ષમાં એકાદ વખત આપણે મળતા, બરાબર કે નહીં સ્મિતાબેન? અને એ તો મને તો ઘણો સમય થઈ ગયો એટલે વધારે, પણ જે વાર્ષિક નિયમિત રૂપે પધારતા હોય છે, જે પણ સ્વરૂપો, વર્ષે એક વખત એમના દર્શન થતા, એમના વચનામૃત સાંભળતા, એમને સન્મુખ થવાનો લાભ મળતો. પણ અત્યારના આ સમયમાં આપ જુઓ કેટલો લાભ વૈષ્ણવને નિત્ય પ્રતિરોજ મળી રહ્યો છે. આ શ્રી ઠાકોરજીની કૃપા છે પ્રિયજન, કે આપણે બધા અધિક સત્સંગ કરતા થઈ ગયા, ઠાકોરજીની નજીક આવી ગયા છીએ. આ પ્રભુ તથૈવ તસ્ય લીલેતી, ઠાકોરજીએ જે ઇન્દ્રમાન ભંગનો પ્રસંગ છે, જે પ્રભુએ લીલા કરી, સંક્ષિપ્તમાં જો વિચાર કરીએ, શા માટે લીલા કરવાની આવશ્યકતા હતી, કે જે દૂર હતા જીવો, પ્રભુએ એ લીલા દ્વારા બધાને નિકટ લાવી દીધા. સાત દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિહાર, કે સાત દિવસ સુધી પ્રભુ થી જે જીવો દૂર હતા એ બધા નજીક આવી ગયા. તો આ સત્સંગ શ્રેષ્ઠ સાધન છે પ્રિયજનો, પ્રભુની નજીક આવવાનું. અને એ સત્સંગમાં પણ નવા નવા વિષયો સાથે એવો આનંદ, જેમ ભોજન કરવા બેઠા હોય અને એમાં બી નવા નવા બધા વિષયો હોય સાથે, ખાલી એક વસ્તુ હોય, ખીચડી હોય તો આનંદ ના આવે, પણ એ ભોજનમાં જો વધારે વિષય હોય તો પછી કેવો આનંદ આવે. જુદો જુદો સ્વાદ, ક્યાંકથી મીઠાશ મળે, ક્યાંકથી તીખાશ મળે, ક્યાંકથી ખારાપણું મળે, તો એ ભોજનનો આનંદ મળે. એવી જ રીતે આપ બધા પણ જે આનંદ માણી રહ્યા છો જુદા જુદા વિષયોની સાથે, ખરેખર આપ બધા ખૂબ જ ધન્ય છો, ભાગ્યશાળી છો પ્રિયજનો, કે આટલા બધા રસ, કારણ કે લૌકિક રસ તો બહુ જ છે, વિષય રસ તો એનો તો કોઈ અંત જ નથી. પણ ગઈકાલે જ જે વાત કરી કે જેમ પેડો ખાધો હોય અને પછી આપણે મીઠું દૂધ લઈએ તો એ દૂધ ફીકું લાગે છે, એનો અર્થ એવો નહીં કે દૂધ ફીકું છે, કારણ કે આપણે એના કરતા વધારે મીઠું ગળ્યું ખાધું. જેને આ સત્સંગ રસ, ભગવદ રસ જેને પામ્યો છે, એને પછી આ સંસારના જેટલા પણ રસો છે એ બધા જ તુચ્છ લાગે છે. તો નવા નવા વિષયો સાથે આપ બધા કાયમિક નિત્ય નિયમિત સત્સંગ કરી રહ્યા છો. મારે સ્મિતાબેન પાસે લિસ્ટ લેવું પડશે, કેટલા વિષયો આપ બધા તૈયાર થઈ ગયા છો એનું. ખૂબ પ્રસન્નતા થાય
વૈષ્ણવ ને સત્સંગ માટે રૂચિ જોઈ. આ વખતે પણ પ્રિયજનો આ બે દિવસના સત્સંગમાં આપણે શ્રી ગોકુલનાથજી માલા તિલક રક્ષક અને એમના વચનામૃત બહુ ગહન કરી રહ્યા છે. આચાર્યોની વાણી વ્યક્તિગત નથી હોતી, એ સમાજ માટે હોય છે, જગત માટે હોય છે, સર્વજન હિતાય હોય છે, સર્વજન સુખાય હોય છે. અને આ જે વચનામૃત છે પ્રિયજન, એ વચનામૃત કેવા છે? તમે જો આને અભ્યાસના ક્રમમાં લો, નિત્ય સત્સંગના ક્રમમાં એક એક વચનામૃત પણ આપ જોશો, તો આપને અનુભવ થશે કે ઘણા પ્રેક્ટિકલ વચનામૃતો છે, એકદમ બરોબર આજના અનુરૂપ. અને જેમ શિક્ષા પત્ર માટે કહેવાય કે કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય, આપણે શિક્ષા પત્ર ખોલીએ તો એ પ્રશ્નના સમાધાન આપણને મળે છે, એમ હું આ 24 વચનામૃત માટે પણ એ જ વાત કહીશ કે ક્યારે પણ વ્યવહારિક કોઈ પણ પ્રશ્ન હોય, પછી સેવા સંબંધિત હોય, સત્સંગ સંબંધિત હોય, ઠાકોરજી સંબંધિત હોય, વલ્લભ સંબંધિત હોય, ભગવદીય સંબંધિત હોય, કે પછી એ લૌકિક વ્યવહાર સંબંધિત હોય, આપણી આચાર પ્રણાલિકા સંબંધિત હોય, કોઈ પણ પ્રશ્ન લઈને આપ આ 24 વચનામૃતને ખોલશો, મને વિશ્વાસ છે પ્રિયજનો કે કંઈક ને કંઈક આપને સમાધાન પ્રાપ્ત થશે. એવા વ્યવહારિક પ્રેક્ટિકલ આજના અનુરૂપ આપણે પાળી શકીએ એવા વચનામૃતો છે. શ્રી ગોકુલનાથજી ની કૃપા જુઓ કે આપે એવા વચનામૃત નથી કર્યા કે આપણે પાળી ન શકીએ, આમાંથી એક પણ વચનામૃત એવું નથી. આપણે ગત દિવસ 3 વચનામૃત લીધા. સૌથી પહેલું જ વચનામૃત આપ જુઓ, આપણે પાડી શકીએ. આમાંથી આટલા બધા વૈષ્ણવ આપ શ્રવણ કરી રહ્યા છો, કોઈને પણ પૂછવામાં આવે કે સૌથી પહેલું વચનામૃત શ્રી ગોકુલનાથજીનું અન્યાશ્રય નહીં કરનો, આપણે પાડી શકીએ, 100% પાડી શકીએ, ક્યાં કઠિન છે? આપણા બાળકમાં એ સર્વ ગુણ સંપન્ન મધુરાધિપતિ સર્વોત્તમ નિકુંજ નાયક આનંદ કંદ પરમાનંદ આપણને શ્રી વલ્લભની કૃપાથી મળી ગયો છે. હવે એને છોડીને અન્નને ભજવું અને આશ્રય કરવું, શ્રીરાય મહાપ્રભુના શબ્દોમાં કહીએ તો વૃથાત જન્મ ભૂતલે, એ તો વૃથા જ છે. પાડી શકીએ છીએ આપણે, જો આપણું મન મક્કમ રાખીએ, દ્રઢ આશ્રય રાખીએ, એકાશ્રય રાખીએ તો પાડી શકાય છે. બીજું વચનામૃત દયા રાખવી, પાડી શકાય છે. જીવ માત્ર ભગવદ અંશ છે, આપણો સ્વભાવ છે આ દયા કરુણા, આપણો સ્વભાવ છે કોમલતા, આપણો સ્વભાવ છે. આપણે કરી શકીએ છીએ. હું તો એમ કહીશ પ્રિયજનો કે શ્રી હરરાય મહાપ્રભુ અને શ્રી ગોકુલનાથજીએ પોતાનું જે મનોમંથન કર્યું છે, જેમ શ્રીમદ ભાગવતની અંદર જે પ્રસંગ આવે કે સમુદ્ર મંથન ની કથા, અને સમુદ્ર મંથન થયું એટલે બધા 14 રત્ન પ્રગટ થઈ ગયા, એમ આ શ્રી ગોકુલનાથજીએ પણ પોતાનું મનોમંથન કરીને માનો આ 24 રત્ન આપણને આપ્યા છે. એક એક વચનામૃત પ્રિયજનો રત્ન રૂપ છે, અને એટલા બધા પ્રેક્ટિકલ કે કેવો પણ વૈષ્ણવ હોય જો દ્રઢતા રાખે તો ચોક્કસ એ પાડી શકશે.
દયા રાખવી આપણે પાડી શકીએ. સદા પ્રસન્ન રહેનો કેટલું સુંદર વચનામૃત છે, આપણે પાડી શકીએ. ક્યારે પણ મન વ્યાકુળ થાય ને, ક્યારે પણ મન દુખી થાય ને, ક્યારે પણ ક્રોધ આવે કે ક્યારે પણ કટુ શબ્દ બોલવાની ઈચ્છા થાય કે કઈ પણ એવા દુર્ભાવ પ્રગટ થાય, શ્રી ગોકુળનાથજીનું આ વચનામૃત યાદ રાખજો, સદા પ્રસન્ન. આખી આપણી જે જીવન પ્રણાલિકા છે શ્રી ગોકુળનાથજીના વચનામૃત દ્વારા આખી બદલાઈ જશે. સમસ્યા શું થઈ છે, સાંભળી લઈએ છીએ, વાંચી લઈએ છીએ, પણ ચાલતા નથી. ચાલતા નથી એટલે એના અનુરૂપ ચાલતા નથી. કલાક વચનામૃત થાય, દોઢ કલાક વચનામૃત થાય, બે કલાક વચનામૃત થાય, આરામથી પંખો ચાલતો હોય, એસી ચાલતું હોય અને એ સાંભળતા હોય આનંદ જાયક. સાંભળી લઈએ તે વખતે ઘણા તો એવા એકાગ્ર ચિત્ત હોય કે ઘડિયાળ સામે દેખતા નથી. ઘણાને વાંચનનો અભ્યાસ હોય કે કેટલા ગ્રંથો વાંચી લે, પણ જ્યારે એને અનુરૂપ ચાલવાની વાત આવે છે ત્યારે ખબર નહીં ક્યાં અટવાઈ જવાય છે. શ્રી ગોકુળનાથજીના પ્રિયજનો, આ 24 રત્નો માનો એક એક રત્ન રૂપ અને એટલા બધા સરળ છે પ્રિયજનો, જેને આપણે વ્યવહારિક આજના સમયમાં પ્રેક્ટિકલ વચનામૃત કહી શકીએ એવા વચનામૃત, કે બહુ સરળતાથી. પણ પછી આપણે એવું ધારી જ લઈએ ઓહો બહુ અઘરું, હો તો પછી અઘરું લાગે. હું તો એમ કહીશ કે ગોકુળનાથજીએ માનો આપણને લાપસી કરીને ખવડાવતા હોય એવો ભાવ રાખવો જોઈએ. આ એવા વચનામૃતો છે. અહીંયા શ્રીનાથજીનો ઠોર નથી, માઠ નથી, આ તો લાપસી છે, તરત જ ઉતરી જ જાય અને ચાવી ન હોય, સીધું હૃદયા રૂઢ થઈ જાય એવા વચનામૃત છે આ બધા. તો મનોમંથન માંથી પ્રિયજનો આ 24 વચનામૃત શ્રી ગોકુળનાથજીએ પ્રગટ કર્યા, ખૂબ જ સુંદર, અતિ અલૌકિક. એક એક વચનામૃત કલ્યાણકારી, હિતકારી, આપણને આપણા સ્વકર્તવ્ય, સ્વમાર્ગ ઉપર પ્રવૃત્ત કરવા વાળા. હું તો એમ કહીશ કે આ 24 વચનામૃતની, એમ કહીએ કે આ બધી 24 ઔષધિઓ ભેગી કરીને શ્રી ગોકુળનાથજીએ આપણને પડીકી આપી દીધી છે, જાદુઈ પુડિયા. અને આ જાદુઈ પુડિયા એવી છે કે જો આ જેની પાસે હોય, ઠાકોર જેની પાસે હોય, આ એવા વચનામૃતો છે કે જેની અંદર વૈષ્ણવોના કાર્ય લક્ષણોની ચર્ચા છે. ગત દિવસે જે વાત કે વિષય ઉપર આપણે પ્રારંભ કર્યો હતો કે સ્વરૂપ લક્ષણ અને કાર્ય લક્ષણ, સ્વરૂપથી આપણે વૈષ્ણવ થઈ પણ જઈએ પણ કાર્યથી વૈષ્ણવ થવા માટે પ્રયત્ન કરવો પડશે. શ્રી ગોકુળનાથજીના વચનામૃતને આત્મસાત કરવા પડશે, કેવલ સાંભળવા જ નહીં પણ એ સાંભળીને આના અનુરૂપ ચાલવું પડશે. તો ગત દિવસ આપણે 3 વચનામૃત ના દર્શન કર્યા હતા, અન્યાશ્રય ન કરવો, દયા રાખવી અને સદા પ્રસન્ન રહેવું. બરાબર છે સુતાબેન? હા કે ના? આવો શ્રી ગોકુળનાથજીના યુગલ ચણા અરવિંદ માં કોટા અને કોટી પ્રણામ કરી આપણે 4th વચનામૃત ના દર્શન કરીએ. ખૂબ જ સુંદર વચનામૃત છે, પ્રેક્ટિકલ છે, અનુરૂપ છે,
અને આ પણ હું પહેલાથી જ કહી દઉં કે આપણે કરી શકીએ એમ છે. શ્રી ગોકુલનાથજી એ વાગ્યા કર રહે હૈ વૈષ્ણવન કો ચોથો વચનામૃત કહેતે હૈ જો ભગવદ્ગીતા કો ક્રોધ ન કરનો ધ્યાન આપો તાકો કારણ યહ હૈ જો ક્રોધ હૈ સો ચાંડાલ કો સ્વરૂપ હૈ. જો જહાં ક્રોધ હોય તહા ભગવત ધર્મ તથા ભગવાન ન રહે. શ્રી ગોકુલનાથજી સ્પષ્ટ આજ્ઞા કરી કે વૈષ્ણવન કો ક્રોધ ન કરનો. જો આનાથી એક વચનામૃત આપણે આગળ જઈએ ત્રીજું જ વચનામૃત, એમાં ગોકુલનાથજી આપણને આજ્ઞા કરી કે પ્રસન્ન રહેનો. અને ચોથા વચનામૃતમાં આજ્ઞા કરી રહ્યા છે કે ક્રોધ ન કરનો. પહેલા પ્રશ્ન થાય અને પછી પ્રશ્નનો ઉત્તર આવે. પણ અહીંયા શ્રી ગોકુલનાથજી તો મહાકારુણિક છે, મહોદાર છે. પ્રશ્ન પછી આવ્યો, ઉત્તર પહેલા આવી ગયો. ક્રોધ ન કરનો, હવે ક્રોધ ન કરનો કેસે શક્ય બને? એ કબ હો પાયેગો? કે જબ હમ સદા પ્રસન્ન રહેંગે, જબ હમ આનંદ મે રહેંગે, જબ હમ ખુશ રહેંગે. પર જબ એસી પ્રસન્નતા હોયગી તબ હમારે ભીતર ક્રોધ કી કણિકા ભી નહીં પ્રગટ હોય. સાવધાન બને પ્રિયજનો. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કર રહે હૈ કે ક્રોધ જો હૈ વો ચાંડાલ કો સ્વરૂપ હૈ. જહાં ક્રોધ હોય વહાં ભગવત ધર્મ નષ્ટ હો જાય. શ્રી ગોકુલનાથજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે આ વચનામૃત ની અંદર કે જો સેવા દરમિયાન ક્રોધ આવે, સેવા કરતા હોય અને સેવા અંતર્ગત ક્રોધ આવે તેવું માનજો કે તમારી અપરસ છોવાઈ ગઈ, તત્કાલ સેવામાંથી ઉભા થઈ જજો. બને છે એવું જ, ભલે જ્ઞાનથી હોય કે અજ્ઞાનથી હોય, જાણતા હોય કે અજાણતા હોય, સેવા કરતા હોય સત્સંગ કરતા હોય ત્યારે જ ક્રોધ આવે. અને બરોબર એકાદશી કરી હોય અને ક્રોધ આવે, એ તો એકાદશીમાં તો વ્રત લેવાના હોય, નિયમો પાળવાના હોય, એમાં પહેલો જ નિયમ આવે કે ક્રોધ ન કરવો, ત્યાં જ એકાદશી. શું બનાવ્યું છે આજે? અને મારી એકાદશી છે તને ખબર નથી? સેવામાં હોય, સત્સંગમાં હોય, અરે બે ઘડી બેસીને માળા નથી કરવા દેતા, ત્યાં જ એ ક્રોધ પ્રગટ થાય. એક વસ્તુ યાદ રાખજો ભાઈ, આ ક્રોધ એટલે કોણ? ક્રોધ એટલે કંસ. ક્રોધ એટલે કોણ? ક્રોધ એટલે રાવણ. ક્રોધ એટલે કોણ? ક્રોધ એટલે હિરણ્યકશિપુ. ક્રોધ એટલે અસુર. જ્યારે જ્યારે એ દેવ વૃત્તિ આપણા દેહની અંદર એનો પ્રભાવ પ્રગટ કરતી હોય ત્યારે જ ત્યારે એ આસુરી વૃત્તિ પણ એનો પ્રભાવ પ્રગટ કરતી હોય છે. માનો એક યુદ્ધ ચાલતું હોય દેવ અને અસુર. આ યુદ્ધ આપણે રોજ લડીએ છીએ. આપણી દેવ વૃત્તિઓ સવાર ઉઠતા જ પ્રગટ થાય કે લાવો આજે તો મારે આ સેવા કરવી જ છે, આજે તો મંગળા કરાવવા જ છે, આજે તો એક સમયની જારી ભરવી જ છે, આજે તો વલ્લભની સન્મુખ થવું જ છે, આજે તો સત્સંગ કરવો જ છે. સવારે ઉઠતા જ એ દેવ વૃત્તિઓ ની સાથે આપણે ઉઠીએ છીએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે દેવ વૃત્તિની સાથે સાથે આસુરી વૃત્તિ પણ આપણી ભીતર જ છે.
જ્યાં સદ વિચાર પ્રગટ થયા સાથે સાથે આસુરી કંસ પણ જાગે. ઠાકોરજી કૃષ્ણ તો પછી જાગે, પેલા કંસ જાગી ગયો. પેલા ઓ રાવણ જગજાય અને સુઈ જાને, ભાઈ એસી ચાલે છે, પંખો ચાલે છે, એટલી સરસ ઊંઘ આવી રહી છે. સુજા કાલે તો મંગળા કરાયા હતા, હવે રોજ રોજ શું છે? આસુરી વૃત્તિ એ જ તો ક્રોધ છે. અને જ્યારે જ્યારે આપણે આ સત્કર્મ કરતા હોય, સેવા કરતા હોય, ત્યારે ત્યારે એ આસુરી પ્રવૃત્તિ, આસુરી વૃત્તિ વધારે પ્રભાવ. ક્યાંક એવો એવી કથા સાંભળેલી હતી કે યુધિષ્ઠિર રાજાની સભામાં એક એવો વિચાર પ્રગટ થયો કે જ્યારે જીવ સત્કર્મ કરતા હોય, સત્કર્મનો વિચાર કરે, ત્યારે 1000 શસ્ત્રધારી વીર પુરુષો એને રોકતા હોય છે, એના સંકલ્પને પૂરા નથી કરવા દેતા, એના સત્કર્મને નથી પૂરા થવા દેતા. કોઈ દાન દેવાનું, કોઈ સત્કર્મ કરવાનો વિચાર કરે તો 1000 વીર પુરુષો, શસ્ત્રધારી વીર પુરુષો એને રોકતા હોય છે. ભીમે જયારે આ વાત સાંભળી, ભીમને આશ્ચર્ય થયું, હું તો બાહુબલી છું, હું તો શક્તિશાળી છું, મને કોણ રોકે? અને આ વિચાર કરી ગંગાજીના તટ ઉપર ગયો. જોઉં છું ગંગાજીના તટ ઉપર સત્કર્મ કરતા કોને રોકે છે, કોણ રોકે છે, કોણ અહીંયા ના પાડે છે સત્કર્મ કરવાની, કોણ અહીંયા સ્નાન કરવા માટે અટકાવે છે? લાવ હું જોઉં. અને હાથમાં ગદા લઈ અને ગંગાજીના તટ ઉપર આવ્યા. સમય વીતવા લાગ્યો, લોકો આવે છે ગંગાજીમાં સ્નાન કરે, દાન પૂન કરે અને જાય. લોકો આવે ગંગાજીમાં સ્નાન કરે, દાન પૂન કરે અને જાય. સત્કર્મનો પ્રવાહ ચાલુ છે. ભીમને આશ્ચર્ય થયું. સવારની સાંજ થઈ, રાત થઈ, પાછા આવ્યા. યુધિષ્ઠિર રાજાને કહ્યું કે મોટા ભાઈ, આ જે પ્રસ્તાવ હતો સાવ ખોટી વાત છે. હું આખો દિવસ ગંગાજીના તટ ઉપર રહ્યો, હજારો લોકો આવ્યા, સત્કર્મ કર્યું, દાન પૂન કર્યું અને ગયા, કોઈએ કોઈને રોક્યા નથી. યુધિષ્ઠિરે એટલું જ કહ્યું, ભાઈ તું શાંત થા, મને એટલું કહે, તું આખો દિવસ ગંગાજીના તટ ઉપર રહ્યો, તે પોતે કોઈ સત્કર્મ કે સ્નાન કર્યું? ના, એ બધા તને રોકતા હતા. શાસ્ત્રોમાં કહેલી વાત મિથ્યા નથી હોતી, પ્રિયજનો. આચાર્યોની કહેલી વાત ક્યારે મિથ્યા નથી હોતી. જ્યારે જ્યારે સત્કર્મ કરવા માટે જીવ પ્રવૃત્ત થાય છે, ત્યારે ત્યારે આપણી ભીતર રહેલી આસુરી વૃત્તિઓ જાગૃત થઈ જાય છે, એને અટકાવે છે. બેલેન્સ જળવાવું જોઈએ. ક્રોધ એ અસુર છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ક્રોધ અગ્નિ રૂપ હે. જેમ અગ્નિ ની અંદર જે કઈ પણ પધરાવીએ એ બધું ભસ્મ થઈ જાય, નષ્ટ થઈ જાય, ક્રોધ આવતા જ ઘણું બધું, પછી સ્નેહ હોય, શાંતિ હોય, આપણી ભીતર રહેલી પ્રસન્નતા હોય, કે પછી આપણા વ્યવહારિક સંબંધો હોય, નષ્ટ થઈ જાય છે. જેમ વાવાઝોડું આવે તો વૃક્ષ પડી જતા હોય છે, એવી જ રીતે જ્યારે ક્રોધ આવે ત્યારે સંબંધો રૂપી વૃક્ષ પણ પડી જતા હોય છે. ક્રોધ અસુર છે પ્રિયજનો. સેવા કરતા, સત્સંગ કરતા, ભગવદ નામ લેતા, ભગવદ સ્મરણ કરતા,
सावधानी राखो कि क्रोध न आवे। घणा वैष्णव ने व्रत लेवानू खूब आग्रह, निवगत वैष्णव ने पूछता पण होय कि कयो व्रत उत्तम छे, कयो नियम लईए। प्रियजनो शास्त्रों में घणा घणा व्रत नी चर्चा करवामां आवी छे, पण जो व्रत लेवू होय तो याद रखो आ चार व्रत लेवा जेवा छे। सौथी पहलू व्रत छे अस्वाद, याद रखो, जीभने थोड़ो आराम आपी। स्वाद विवाद हर्ष आतुरता इतने दंड जो सही है। सौथी पहलो व्रत अस्वाद। बीजू व्रत छे अक्रोध, क्रोध न करिए। त्रीजू व्रत छे अनिंदा, कोई नी पण निंदा न करवी। अने चौथू व्रत छे अवेर, कोई नी साथे पण द्वेष भाव न राखो। प्रसन्नता त्यारे ज प्रकट थशे कि जारे अवेर द्वेष भाव रहित आपणे छे। शास्त्रोनी अंदर घणा व्रत छे, पण आ चार व्रत तो मारे तमारे आपणे बधाए लेवा जेवा छे। अस्वाद, अक्रोध, अनिंदा अने अवेर, पांच नियम छे। शोच संतोष तपस्वाध्याय ईश्वर पाणी ध्यान, ये पांच नियम बताए। जो कोई नियम ज लेवो होय, नियम ना एटला बधा आग्रही होय तो पांच नियम लेजो। सौथी पहेलो शोच, शुद्धता, पवित्रता, आचार प्रणाली का ध्यान राखिए। श्री गोकुलनाथ जी ना 24 वचनामृत में आगळ ए वात ना पण आपणे दर्शन करवाना छे। शोच ऊपर पण आप आज्ञा करी रह्या छे। संतोष, तप, स्वाध्याय एटले के सत्संग अने ईश्वर पाणी धाम एटले के भगवत सेवा, आ पांच नियम लेवा जोईए। तो अहियां श्री गोकुलनाथजी आपणने मानो व्रत लेवड़ावी रह्या होय, कोई नियम कोई संकल्प लेवड़ावी रह्या होय कि क्रोध न करवो। क्रोध महाबाधक प्रियजनो, परंतु एज क्रोध सेवा संबंधित होय, भगवत प्रत्यर्थ होय, ठाकुर जी संबंधित होय तो ए सुखप्रद छे, ए लाभदायी छे। જ્યારે સેવામાં અવેર થતી હોય, મંગળા નો નિયમ હોય કે ભાઈ આપણે 6 વાગે કે 6:30 કે સવારે 7 વાગે મંગળા થઈ જવા જોઈએ, ને આજે અવેર થઈ ગઈ અને આપણને ગુસ્સો આવે, અરે આટલું બધું અવેર સેવામાં, પરિવાર સત્સંગમાં જોડાતો ન હોય અને આપણને ક્રોધ આવે કે બધા જોડાય છે આ નથી જોડાતો, ભગવત પ્રત્યર્થ ક્રોધ ઉત્તમ છે, દોષ રહિત છે। પરંતુ જ્યારે ક્રોધ ભગવત પ્રત્યર્થ નથી હોતો તેના પરિણામ સારા નથી આવતા। આપ જુઓ રૂપા બોરિયાનો પ્રસંગ, એનો ક્રોધ ભગવત પ્રત્યર્થ ન હતો, પોર ઉપર રહેતો, પોર એટલે કે દ્વાર, પોર સિંહપોર જે આપણે શ્રીનાથ દ્વારા જઈએ ત્યારે દર્શન કરતા હોય છે, પોર ઉપર બેસવાની એની સેવા રૂપા પોર્યો। હવે કોઈ પણ વૈષ્ણવ આવે અને કઈ પણ પૂછે એટલે તામસ ભાવથી ક્રોધ કરીને ઉત્તર આપતો, એનું કામ જ એ હતું, એની સેવા જ હતી કે શાંતિથી ત્યાં બેસીને કોઈ પણ ભગવદી આવ્યા હોય, અજાણ્યા આવ્યા હોય, રસ્તો પૂછતા હોય કે કઈક બીજું પૂછતા હોય તો એને શાંતિથી પ્રેમ ભાવથી ઉત્તર આપીએ, પણ જે આવે ત્યાં એને તામસ ભાવથી ઉત્તર આપે। પરિણામ સ્વાનની યોની એને મળી છે,
એ પ્રસંગ આપ ચોક્કસ આજે ભગવત સત્સંગમાં વાંચજો, પછી તો એ શ્વાન બનીને શ્રી ગુસાઈજી ને સન્મુખ પણ થયો અને વૈષ્ણવ એને ખૂબ માર્યો. અને મુક્ત પણ થયો, પણ ક્રોધ મહાબાધક છે. આપ જુઓ પરીક્ષિત રાજા જયારે મૃગચર્યા કરતા હતા અને ફરતા ફરતા જયારે ઋષિના આશ્રમમાં આવ્યા, શુદ્ધાતુર હતા અને ઋષિએ એનો આવકાર ન કર્યો, કારણ કે ચક્રવર્તી રાજા છે અને રાજા આવે તો ઉભા થઈ જવું જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ, અને ઋષિએ સ્વાગત ન કર્યું. માન ન મળ્યું એટલે ક્રોધ આવ્યો. આ ક્રોધ આવવાના કારણો છે. માન ન મળે એટલે ક્રોધ આવે, કહ્યું ન થાય એટલે ક્રોધ આવે, ધાર્યું ન થાય એટલે ક્રોધ આવે. ક્રોધ આપણે એટલી બધી બારીઓ બનાવી દીધી છે ને કે એ બારીઓમાંથી આ ક્રોધ આવી જાય છે. કહેવાય ને કે દરવાજો ઘરમાં એક હોય પણ બારીઓ ઘણી બધી હોય, એમ ક્રોધ આવવાની ખીડકીયા બારીયા બહુ જ બધી છે. રસ્તાઓ ઘણા બધા આપણે બનાવ્યા છે. તો પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો, શું કર્યું? મરેલો સર્પ ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરિણામ કે 7 દિવસમાં તક્ષકના દંશથી એનું મૃત્યુ થશે. ક્રોધ મહાબાધક હૈ, લેકિન જબ યે ભગવદ પ્રત્યર્થ કોઈ પણ આપણા વિષયો જયારે ભગવદ પ્રત્યર્થ થઈ જાય પછી એક કામ હોય. આચાર્ય ચરણ તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશમ સર્વથા હરિહ, કે જ્યાં સુધી આપણે આ બધા વિષયોમાં રહેશું, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરમાં, ભગવદ પ્રાપ્તિ નહીં થાય. ઠાકોરજી બહુ દૂર રહેશે, ઓછો દૂર હે. પણ એ જ વિષયો, એ જ કામ, એ જ ક્રોધ, એ જ લોભ, લોભ પણ સારો, વધારે ને વધારે હું સેવા કરું, વધારે ને વધારે ઠાકોરજી ની સન્મુખ થાવ, વધારે ને વધારે સુંદર સુંદર નવી નવી સામગ્રી ઠાકોરજી ને ધરાવું, આ લોભ સારો છે. ક્રોધ પણ સારો જયારે ભગવદ પ્રત્યર્થ થઈ જાય. હું આ બધાને યાદ કરાવડાવું, આપ બધા તો સત્સંગ પરાયણ છો. મેહાધીમર ઘણા વૈષ્ણવ એ પ્રસંગ ઘણી વખત લીધો હશે, ખૂબ ભાવથી સેવા કરતા. અને બન્યું એવું કે મેહાની જ્ઞાતિમાં કઈ ક્લેશ થયો, ઝઘડો થયો, એટલે એનું સમાધાન માટે મેહાને જવું પડ્યું. એના ત્યાં બાળક થવાનો હતો, ગર્ભવતી હતી હિમર જે હતી, એવી સ્થિતિમાં એ ઝઘડાને શાંત કરવા માટે ઠાકોરજીની સેવા અને એની પત્નીને પણ મૂકીને ગયો. દેવી જીવ છે, મનમાં એ વાત એને ખ્યાલ છે કે આને બાળક થશે તો હવે ઠાકોરજીની સેવા કોણ કરશે, સતત એ વાતનો વિચાર છે. એટલે જેમ બને એમ જલ્દી જલ્દી બધું કામ પતાવી અને હું પાછો ઘરે જાઉં, સતત એ જ વિચાર એના મનમાં છે. પાછળથી એને રાત્રિના સમયે બાળક થયો, પુત્ર થયો. ધીમરને પણ મનમાં એટલો બધો ક્લેશ થયો કે આ ક્યાં બ્લેચ જન્મ્યો, હવે કાલે સવારે મંગળા કોણ કરાવશે, કોઈ છે પણ નહીં ઘરે. એટલો બધો તાપ એના મનમાં થયો, આખી રાત સૂઈ ન શકી, નેત્રોમાંથી અશ્રુપાત ચાલી રહ્યા છે. શ્રી ઠાકોરજીથી સહન ન થયું એનો વિરહ, એનો તાપ. ઠાકોરજી આજ્ઞા કરી, પ્રસિદ્ધ પ્રસંગ છે પ્રિયજનો, કે તું સવેરે ગોબર સે સ્નાન કરી કે મુકુ મંગલા કરાયો. પ્રસૂતિમાં છે અને એ સમયે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે સવેરે તું મંગલા કરાયો. ત્યાં ભગવદ સુખ છે પ્રિયજનો. સવારે ને મંગળા કર્યા, શ્રી શિંગાર કર્યા, રાજભોગ સુધીની સેવા પહોંચી. અને ત્યાં મેહાને કોઈ કહ્યું કે તારે બાળક થયું છે, એને ઉત્પાદ થવા લાગ્યો કે ઠાકોરજીને મંગળા કોણે કરાયા હશે. દોડતો દોડતો ઘરે આવ્યો, પત્નીને કહ્યું કે જલ્દી જલ્દી
હું સ્નાન કરી લઉં, ઠાકોરજી ને મંગળા કરાવું, બપોર થઈ ગઈ છે, ઠાકોરજી ભૂખ્યા હશે. પત્ની કહ્યું કે શાંત થઈ જાઓ, મેં ઠાકોરજી ની રાજભોગ સુધીની સેવા પહોંચી છે. અને ત્યાં આ શબ્દ સાંભળ્યા એટલો બધો ક્રોધ આવ્યો. આ પાઠના પ્રસંગ જોજો, ગાળો દીધી અને એટલો બધો ક્રોધ કે હાથમાં લાકડી લઈને મારવાનો પણ પ્રયાસ કર્યો છે. ગાળ આપીને કહ્યું કે તું આવા નરકમાં પડેલી છે અને આવી સ્થિતિમાં તું ઠાકોરજી નો સ્પર્શ કેવી રીતે તે કર્યો, ઠાકોરજી ની સેવા તે કઈ રીતે કરી. એટલો બધો ક્રોધ આવ્યો. શ્રી ઠાકોરજીએ એનું સમાધાન કર્યું કે મેં જ એને આજ્ઞા કરી હતી, તું આના ઉપર ક્રોધ નહીં કર. કહેવાનો તાત્પર્ય એટલો જ છે પ્રિયજનો કે આપણા વિષયો પણ જો ભગવત પ્રત્યર્થ છે, આપણું કામ, આપણો ક્રોધ, આપણો લોભ, આપણો મોહ, આપણું મદ, આપણું મત્સર, ઘણા વૈષ્ણવ હોય ને જેને સેવાનો મદ હોય, જેને વૈષ્ણવતાનું ગૌરવ હોય, એ મદ પણ આવશ્યક છે. હું વૈષ્ણવ છું, હું શ્રી આચાર્ય મહાપ્રભુનો સેવક છું, હું ઠાકોરજીની સેવા કરું છું, હું વલ્લભની સેવા કરું છું, એ અભિમાન, એ ગૌરવ આવશ્યક છે. તો વિષય જે ભગવત પ્રત્યર્થ છે પ્રિયજનો, એ ભગવત જે સુખાર્થ વિષયો છે, પછી ક્રોધ હોય કે કોઈ પણ હોય, જેમાં ઠાકોરજીનું સુખ રહેલું છે, એ ગુણકારી છે, એ હિતવ્રત છે. પણ ઠાકોરજી સંબંધિત નથી અને ક્રોધ આવે છે તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન સ્વયં કહી રહ્યા છે કે ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રમશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધાત ભવતી સંમોહ, કે ક્રોધ આવતાની સાથે મોહ પ્રગટ થાય છે, અને મોહ જ્યારે પ્રગટ થાય ત્યારે બુદ્ધિ નો નાશ થાય છે, સ્મૃતિમાં ભ્રમ થાય છે, અને બુદ્ધિ નો નાશ થાય તો ભગવાન કહી રહ્યા છે કે બુદ્ધિ નાશો પ્રણશ્યતિ, પછી તો એનું પતન જ થાય છે. એટલે એક વસ્તુ યાદ રાખજો વાલા વૈષ્ણવ, કે પતનના માર્ગ ઉપર ચાલવાનો રસ્તો આ ક્રોધ છે. આપણે આખો દિવસ ક્રોધમાં નથી રહી શકતા. કોઈ એમ કહે કે હું આખો દિવસ ગુસ્સામાં રહી શકું, ખોટી વાત છે, કોઈ ના રહી શકે. હા, આપણે આખો દિવસ પ્રસન્નતામાં રહી શકીએ, આનંદમાં રહી શકીએ, ઉમંગમાં રહી શકીએ. જેમ નંદ મહોત્સવ ચાલતો હોય તો કલાકોની કલાક નીકળી જાય, આપણે વ્રજ યાત્રા કરતા હોય તો આખે આખો દિવસ આનંદ આનંદમાં, સવારે ઉઠ્યા હોય રાત્રે સુવા જઈએ ત્યાર સુધીના એ દિવસો. પણ કોઈ એમ કહે કે ક્રોધ એ ખોટી વાત છે, કારણ ક્રોધ આપણો સ્વભાવ નથી. આપણો સ્વભાવ પ્રેમ છે, આપણો સ્વભાવ પ્રસન્નતા છે, આપણો સ્વભાવ આનંદ છે. આપણો સ્વભાવ આનંદ કેમ છે? કારણ કે આપણે બધા હું અને તમે એ આનંદના અંશ છીએ. મમે વાંશો જીવ લોકે, જેમ મિશ્રીનો ગાંગડો હોય, ટુકડો હોય, અને એ ટુકડામાંથી કોઈ એક નાનકડો ટુકડો આપણે જુદો કરીએ તો આપણે એમ ન કહીએ કે આ ટુકડો ઓછો મીઠો છે અને આ ટુકડો વધારે મીઠો છે. એ મીઠાશ સમાંતર બધાની અંદર છે. એવી જ રીતે એ આનંદ, એ પ્રસન્નતા આપણા બધાની અંદર વ્યાપ્ત છે પ્રિયજનો, કારણ કે આપણે આનંદના જ અંશ છીએ. આ તો પછી શું થયું કે આસુરી સો મિલી રહત સદા, આસુરી જીવોની સાથે એ ક્રોધ યુક્ત જીવો, એ દુસંગ સાથે જયારે આપણે રહેવાનું શરૂ કર્યું તો પછી આસુરી તત્વ આપણી ભીતર આવી ગયા. શ્રી હરિરાય મહાપ્રભુ શિક્ષા પત્ર ની અંદર આજ્ઞા કરે છે કે કામા વિષ્ટે ક્રોધ યુક્તે સંસારાસક્તિ સંયુતે
લોભાભી ભૂતે સતતમ ધનાર્જન પરાયણે ધ્યાન આપો. પાંચમા શિક્ષા પત્ર નો 32મા શિક્ષા પત્ર નો પ્રથમ શ્લોક છે, જેમાં આપ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે કામાતુર ક્રોધાતુર સંસાર આસક્ત લોભી એવા હૃદયમાં પ્રભુ ક્યારે પ્રવેશ કરતા નથી. ધ્યાન આપો. ક્રોધ મહાબાધક છે. જ્યારે જ્યારે ક્રોધ આવે, શ્રી ગોકુલનાથજી વચનામૃત ની અંદર આજ્ઞા કરી રહ્યા છે કે સ્નાન કરી લો. આ તો મનોવિજ્ઞાન પણ કહે છે કે જ્યારે પણ ક્રોધ આવે તો ક્રોધને શાંત કરવાનો ઉપાય શું? મૌન રહો, ઠંડુ પાણી પીવો, વધારે પ્રત્યુત્તર જવાબ ન આપો. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સ્નાન કરો. સ્નાન ન હો શકે તો હાથ પાઉં ધો લો, હાથ પાઉં ભી નહીં ધો શકો તો કમસે કમ કુલ્લા કર લો, કોગળા કરી લો, તમારો ક્રોધ શાંત થઈ જશે. ક્રોધ પ્રિયજનો આપણા બધાનો શત્રુ છે. જેમ મોબાઈલ હોય અને એ મોબાઈલ ને આખો દિવસ વાપરીએ તો એ મોબાઈલ ગરમ થઈ જાય છે, હા કે ના? વાત ચાલુ ચાલુ હોય તો થોડી વાર જોશો તો આપણને ગરમ લાગશે, પછી આપણે શું કરીએ? એને સ્વિચ ઓફ કરી દઈએ છીએ. એમ આપણા આચાર્યો પણ કહે છે કે આ ક્રોધ આવવાનું કારણ જ એ છે, થોડીક વાર સ્વિચ ઓફ કરવાની આવશ્યકતા છે, થોડીક વાર મૌન ધારણ કરવાની આવશ્યકતા છે, થોડીક વાર એકાંતમાં રહેવાની આવશ્યકતા છે, થોડીક વાર સત્સંગમાં રહેવાની આવશ્યકતા છે. આ સત્સંગ શું છે પ્રિયજનો? કે આપણે સ્વિચ ઓફ થઈને બેઠા છીએ. તે એક જ આસન ઉપર આપણે, હું અને તમે બધા બેઠા છીએ, બધું આખી દુનિયા ચાલી રહી છે ને આપણે બેઠા છીએ, એટલે શું કે સ્વિચ ઓફ. ક્રોધ જબ ભી આવે તબ મૌન ધારણ કરો, સ્નાન કરો. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી રહી છે. કામ ક્રોધ કો પહેરત ચોલના કંઠ વિષય કી માલ. સુરદાસજી કહી રહ્યા છે પ્રિયજનો, હું તો કામ ક્રોધ થી ભરેલો છું, કંઠમાં વિષયોની માળ છે, જેસો હું તેસો તિહારો શિવલ. તો એને કેન પ્રકારે શ્રી આચાર્ય ચરણ શ્રી ગોકુલનાથજી જે આજ્ઞા કરી રહ્યા છે પાલન કરીએ, ક્રોધ શાંત કરો. કારણ કે જ્યારે જ્યારે ક્રોધ આવશે ત્યારે ત્યારે ઠાકોરજી આપણાથી કોસો દૂર ચાલ્યા જશે. એટલે કમસે કમ એટલું તો ધ્યાન રાખીએ કે જ્યારે આપણે ભગવદ સંબંધમાં છીએ, સેવામાં છીએ, સત્સંગમાં છીએ, કે પછી ભગવદ નામ લેતા હોઈએ, તો એટલો સમય ક્રોધને આવવાની જેટલી પણ બારીઓ છે બધી બંધ રાખીએ. જેટલી જેટલી ખીડકીયા મેં સે ક્રોધ આ રહા હૈ એ બધી જ બારીઓ આપણે બંધ રાખીએ, ક્રોધ નહીં આવે, મૌન ધારણ કરીએ. શ્રી ગોકુલનાથજીના વચનામૃત અવશ્ય આપણે આપણા જીવનમાં આત્મસાત કરશું, પરિણામ સ્વરૂપે આપણા સંબંધો સુધરશે, આપણા લૌકિક વ્યવહાર. એટલે જ મેં પ્રારંભમાં જ આપ બધાને કહ્યું કે બહુ જ પ્રેક્ટિકલ આજના સમય અનુરૂપ છે. નાની નાની વાતમાં ગરમ થઈ જવું એ આપણો સ્વભાવ નથી. મને પ્રસંગ સ્મરણ થઈ રહ્યું છે કે એક રાજા પાસે ઝવેરી આવ્યો અને બે મણી લઈને આવ્યો. રાજાને કહ્યું કે રાજા આમાંથી એક સાચી છે અને એક ખોટી છે. ધ્યાન આપો, જે વ્યક્તિ આ સાચી મણી નો પરિચય આપશે તો હું અહીંથી ચાલ્યો જઈશ, પણ જો ખોટી ને સાચી કહેશે
પછી સાચા પ્રમાણે આપે મને દ્રવ્ય આપવું પડશે, અને જો આ સાચીનો પરિચય આપી દેશે તો ખાલી હાથ આ મણી આપને આપીને વયો જઈશ. રાજાએ ઘણા બધા ઝવેરીઓને બોલાવ્યા, એક જગ્યા ઉપર એને મૂકવામાં આવી. બંને મણીઓને બધા આવીને ઘણા ઘણા સાધનો સાથે તપાસવા લાગ્યા, પણ મળી હોય નહીં. સાચી કઈ છે ખોટી કઈ છે જાણી ન શક્યા. બધાએ પોતપોતાની રીતે જવાબ આપ્યા, પણ કોઈ પણ જવાબ કોઈ પણ ઉત્તર સાચો નહીં. બધા હાર્યા. સવારની સાંજ થઈ ગઈ, ત્યાં એક અંધ વ્યક્તિ આવ્યો સભામાં. એ અંધ વ્યક્તિએ કહ્યું, શું પ્રશ્ન ચાલી રહ્યો છે? રાજાએ ઉત્તર આપ્યો કે ભાઈ અહીંયા બે મણી પડ્યા છે, એમાંથી સાચો કયો છે અને ખોટો કયો છે એ જાણવાનું છે. અંધે કહ્યું, બસ આટલી નાનકડી વાત છે, હું આપને જણાવી દઉં, હું આપને આનો જવાબ આપી શકું છું. બધાને આશ્ચર્ય થયું, મોટા મોટા ઝવેરી જાણી ન શક્યા અને એક આંધળો વ્યક્તિ કઈ રીતે બતાવશે. છતાંય ઉત્સુકતા, જિજ્ઞાસા, ઉત્તર મેળવવાની એ લાલસા, એને અવસર આપવામાં આવ્યો અને થોડીક જ ક્ષણોમાં મણીનો સ્પર્શ કરી અને બતાવી દીધો, રાજા આ સાચો મણી છે અને આ ખોટો મણી છે. બધાને આશ્ચર્ય થયું, ઉત્તર પણ સાચો નીકળ્યો. કે બતાવ્યું કઈ રીતે? કે બહુ સહેલું હતું. રાજા એક ચોકી ઉપર આ મણી રાખેલા હતા, એ ચોકી ઉપર સૂર્યનો પ્રકાશ આવી રહ્યો હતો અને એ સૂર્યના પ્રકાશથી એ તડકાથી એક જે મણી હતો એ ગરમ થઈ ગયો હતો અને બીજો જે મણી હતો એમને ઠંડો હતો. સાચો મણી એ જે ઠંડો અને જે ગરમ થઈ જાય એ ખોટો. સમજવા વાળા સમજી ગયા હશે, જે નાની નાની વાતમાં ગરમ થઈ જાય એ માનો કે કાચનો ટુકડો છે, અને જે જીવનમાં ક્યારેય ગરમ ન થાય એ જ માનજો સાચો મણી છે, હીરો છે. તો ક્રોધ પ્રિયજનો અસુર છે. ક્રોધ એટલે કંસ, એટલે કોઈને પણ ગુસ્સો આવે ને એટલે આપણે મનમાં વિચારી લેવો કંસ આવ્યો છે, એટલે આપણે સમજી જવાનું. કહેવાની જરૂર નહીં, તો પાછો કંસ વધારે પ્રગટ થાય. પાછું કોઈને કહેતા નહીં કે આ કંસ છે, ખાલી આપણે અંદર વિચારી લેવાનું મનમાં. કોઈ આપણા ઉપર ગુસ્સે થતું હોય કે કોઈ લડતું હોય એટલે એમ માની લેવાનું આપણે કે આ કંસ છે, ક્રોધ. આની અંદર રાવણ છે, કૃષ્ણ નથી. કૃષ્ણ હોય તો ક્રોધ ના આવે, કંસ હોય તો ક્રોધ આવે. તો આ સુંદર વચનામૃત ને આપણે અહીંયા વિરામ આપીએ. ખૂબ સુંદર, કેટલું કેટલું આપણે કહી શકાય, પણ ચોથું વચનામૃત શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે ક્રોધ ન કરનો. આપ પણ આ વચનામૃતને જરૂરથી આત્મસાત કરજો, જેટલું બને એટલું ઠંડા રહેજો, આનંદમાં પ્રસન્નતામાં રહેવું. આગળ પાંચમા વચનામૃતની અંદર શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરે છે, અબ શ્રી ગોકુળનાથજી શ્રી કલ્યાણ ભટ્ટ પ્રતિ વૈષ્ણવન કો પાંચમો વચનામૃત, પાંચમો લક્ષણ કહત હૈ. ધ્યાન આપો, જો વૈષ્ણવ હોય કે એક શ્રી ભગવાન કો હી આશ્રય કરનો, ભગવત સેવા વિશે એકાગ્ર ચિત્ત રાખે, પરમ ફલ રૂપ જાને. ત્રીજું, ભગવત સેવા ભગવત કાર્ય મેં મન કી ચંચલતા ન રાખે. આગળ, જેસે ભગવત નામ સ્મરણ કરે તેસે હી અપને ગુરુ કે નામ કો હૃદય મેં સ્મરણ ઓર જપ કરે. ભગવત મંદિર મેં જાય તો છોટી મોટી સેવા અપનો ભાગ્ય માની કે કરે. કેટલા સરળ છે બોલો, હું જે શરૂઆતમાં કહેતો હતો તમને, કાંઈ આમાં ખોટું હતું? હા કે ના? શરૂઆતમાં જ, પ્રારંભમાં જ એ વાત કરી કે એટલા બધા પ્રેક્ટિકલ આજના સમય અનુરૂપ શ્રી ગોકુળનાથજી વચનામૃત કરી રહે હે,
जो हम पालन कर सकें, ये हमारे गुरु की हमारे ऊपर ऐसी कृपा है कि हमको कदापि ऐसी आज्ञा नहीं करें कि जो हमसे पाल नहीं सके, हम आपको पालन नहीं कर सके। हमको सदा ही ऐसी ही आज्ञा भई है कि हम आपको पालन कर सकें। श्री गोकुलनाथ जी अपने आ वचनामृत की अंदर घना घना सूचनों मानो करी रहा है। सौथी पहलू जो सूचन के वैष्णव होए के एक भगवान को आश्रय करो, भटक भटक नहीं करना, अटक अटक रहना, नहीं तो छटक छटक जाओ। हमारे दादाजी वचनामृत में बहुत बार आज्ञा करें कि वैष्णव इनको अटक अटक रहना, ज्यादा भटक भटक नहीं करना। जो भटक भटक करोगे तो छटक छटक जाओगे, पछि क्या ही ना अनु रही। एक साधे सब सदे, सब साधे सब जाए, एक ने पकड़ी लीजिए। बड़ियों के अपने प्रश्न करवो जो है, अपने अपनी जात ने, हूँ कोनो छू। जे बहु अन्याश्रय करता हो, बहु भटकता हो ने, इवा वैष्णवे पोतानी जात ने प्रश्न करवो जो है, हूँ कोनो छू। तो घनी वक्त मने तो बहु आश्चर्य थाय छे, वैष्णव ने त्या बदरामणी होय અને પછી વૈષ્ણવનો તો એવો સ્વભાવ કે આખું ઘર જે જ્યાં પગલા કરો, અમને એવી ઈચ્છા હોય કે ઊંડી ઊંડી કે જલ્દી ઠાકોરજી જ્યાં બિરાજ રહે હે વહા જાકે ઠાકોરજી કે દર્શન કરાય। આ વૈષ્ણવ એક પછી એક બધા રૂમમાં, આ મારો રૂમ છે, આ મારા છોકરાનો રૂમ છે, આ સ્ટડી રૂમ છે, આ ટીવી રૂમ છે, આ બેડરૂમ છે, આ સ્ટોર રૂમ છે, આ કિચન છે, આ બીજો ગેસ્ટ રૂમ છે। ને પછી એને કહી, ઠાકોરજી નો રૂમ, પ્રભુ નું મંદિર ક્યાં છે? ત્યાં અમને લઈ જા। હવે આ બધું દેખાડવામાં એનો મુખ્ય હેતુ શું હોય છે? કે આ બધું દેખાડવું પણ ઠાકોરજી ન દેખાડવા, કારણ કે જો ઠાકોરજી નું મંદિર જોઈએ ત્યાં એની પોલ ખુલી જશે। અને અમારી એવી ઈચ્છા હોય કે જલ્દ સે જલ્દ ઠાકોરજી કે પાસ ઠાકોરજી કો મંદિર દેખે, તો વૈષ્ણવ ને કહે ભાઈ આ તો બહુ સરસ છે બધું, ઠાકોરજી નું મંદિર બતાવો। હવે પછી પાછા રસોડામાં લઈ જાય, સ્ટોરરૂમમાં લઈ જાય, સ્ટોરરૂમમાં બે ભાઈ બહેનો એક નાનકડું મંદિર હોય કે હા અમારા ઠાકોરજી। અચ્છા ઠાકોરજી બરાબર દરવાજો ખોલતો ખરા? ના ના હમણાં તો પોઠી ગયા છે। પોઠી ગયા બરાબર, પોઠેલે દર્શન તો થશે કે નહીં? કારણ કે એને ખબર છે કે આ દરવાજો ખોલવા જેવો નથી। જો એ દરવાજા ખુલ ગયા તો રાજ ખુલ ગયા, જો આ દરવાજો ખોલ્યો તો પોલ ખુલી, આ દરવાજો ખોલવા જેવો નથી। એટલે અમે ઘણી ઘણી વખત હું કહું દરવાજો તો ઠાકોરજી પડી ગયા, ઠાકોરજી પરિશ્રમ થાય, અપરાધ લાગી જાય, કાંઈ અપરાધ નહીં, તું દરવાજો ખોલ। જ્યાં દરવાજો ખોલે તો બે ત્રણ ચિત્રજી તો નીચે પડી ગયા હોય। કહેવાનો તાત્પર્ય, જ્યારે મંદિરના દર્શન કરીએ તો એક ખૂણામાં આપણા ઠાકોરજી હોય અને બીજા બાજુમાં કેટલા દેવી દેવતાઓ, જેમ ઓલી લોકલ ટ્રેન નો ડબ્બો હોય અને એ ડબ્બાની અંદર બધા ચડ્યા હોય એમ ભગવાનને ચડાવી દે। શ્રી ગોકુલનાથજી આજ્ઞા કર રહે હે કે એક આશ્રય રખો, हमको जो मिलो है वो सर्वोत्तम मिलो है, सर्व से अधिक मिलो है, वो सर्वश्रेष्ठ मिलो, ये बात मत भूलो। आपने जे मड़ियो छे सर्वोत्तम मड़ियो छे, सर्व थी अधिक मड़ियो छे अने सर्वश्रेष्ठ मड़ियो छे, आनाथी बीजू कशु होय ज न सके। पूर्ण आनंद हरिस्तस्मात् कृष्ण एव गति मम, पूर्ण आनंद जोईतो होय તો પછી તો કૃષ્ણ જ એક ગતિ બનશે। પુષ્ટિ માર્ગનો માનો એક મોટો સિદ્ધાંત અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને આપતા હોય, જેમ પ્રારંભમાં પહેલા જ વચનામૃતમાં આપે આપણને બાંધી દીધા કે આ માર્ગમાં તમારે આવવું છે, તો સૌથી પહેલો સિદ્ધાંત કે અન્યાશ્રય
નહીં ચાલે અહીંયા, પહેલા જ એ સૂચન કરી દીધું. અને ત્યાંથી જ આપણી એ માનસિકતા તૈયાર કરી, નહીં તો આ વચનામૃત આગળ પણ મૂકી શકત, આ વચનામૃત છેલ્લે પણ રાખી શકત, પણ સૌથી પહેલા આપણું લક્ષ્ય આપણને બતાવી દીધું કે અહીંયા બે નહીં ચાલે, એક ચાલશે. એક અડે એક, બગડે બે. એક હતા ત્યાં સુધી સારું હતું, અને બે થયા કે બગડ્યું. નાના હતા ત્યારે ભણવામાં આવતું, એક અડે એક અને બગડે બે. એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. આપણા દયારામ ભાઈ તો એટલું સુંદર કહે છે કે પુરુષોત્તમ કુ પર હરિ જેનું અન્ય અમરે મન મોહે, તે કામ દુધા મણી મૂકીને મહિષી પુત્ર પય દોહે. દોહે ગાય મૂકી મૂઢ પાડો, તરસ્યો ગંગા તીર ખોદે ખાડો. દયારામ ભાઈ તો એટલું સુંદર કહી રહ્યા છે કે એ તો મૂર્ખ છે, ખોટો પ્રયાસ કરી રહ્યા છે, ખોટો સમય બગાડી રહ્યા છે, કે જે પૂર્ણ પુરુષોત્તમ ને છોડીને અન્ય પાછળ દોડે છે. કેવું થયું? એ તો ઉદાહરણ બતાવ્યું કે ગંગાજીના તટ ઉપર બેઠો છે અને મૂર્ખ ખાડો ખોદી રહ્યો છે. ગાયને છોડી દ્રષ્ટાંત કેટલું સુંદર આપ્યું છે કે કોઈ પાળાને દોહે તો એમાંથી દૂધ નીકળે ખરા, એ તો સમય જ બગાડવા જેવું છે. જે દોહે ગાય મૂકી મૂઢ પાડો, પાળાને દોહે તો દૂધ ક્યાંથી નીકળે? દૂધ તો ગાય આપણને આપે, તો એ પ્રયાસ તો વૃથા જ છે. એમ ઠાકોરજીને છોડીને જો અન્ય દેવી દેવતાઓનો એ આશ્રય કરે તો એના જેવી જ સ્થિતિ થશે. જેમ ગંગાજીના તટ ઉપર બેસેલો વ્યક્તિ તરસ્યો છે અને ખાડો ખોદે છે, તો એ ખોટો ટાઈમ બગાડી રહ્યો છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન અર્જુનને એ જ વાત સમજાવી રહ્યા છે કે તું મારો અનન્ય થઈ જા. જયારે અર્જુનના મનમાં જિજ્ઞાસા થઈ અને પ્રશ્ન કર્યો કે પ્રભુ આપને કેવા ભક્ત પ્રિય છે, ભગવાને એટલું જ કહ્યું કે મયેવ મન આતત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસિ મયેવ અત ઉર્ધ્વ ન સંશય. હે અર્જુન, તું અપને મન કો મેરે મેં પરો, તું મારામાં મન રાખ. જે આ સંસારમાં પોતાનું મન મારામાં રાખે છે, જે પોતાની બુદ્ધિનો મારામાં નિવેશ કરે છે, જે મારા અનન્ય થઈને મારી સેવા અને પૂજા કરે છે, એવા અનન્ય ભક્ત એકાશ્રય ભક્ત મને પ્રિય છે. અને પછી અર્જુન ને ભગવાને વચન આપી દીધું કે જે અનન્ય ભાવથી મારી સેવા પૂજા કરશે, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. કે જે અનન્ય છે, અનન્યાસ ચિંતયંતોમાં, કે જે અનન્ય ભક્તિ કરે છે, જે એકાશ્રય છે, એના યોગક્ષેમ હું ચલાવું છું. અને પછી સંસારના કોઈ પણ કાર્યની ચિંતા કરવાની આવશ્યકતા નથી. શ્રીમદ ભાગવત ની અંદર સુદામા ચરિત્ર પ્રસિદ્ધ છે, કહ્યું અવાજ ન કરે, પ્રસિદ્ધ કથા સુદામા ચરિત્ર. પત્નીના વારંવાર કહેવાથી જ્યારે ભગવાનની પાસે ગયા છે છતાં પણ અયાચક વ્રત છે એમનું, કોઈ પણ જાતની યાચના નથી કરી ભગવાન પાસે. પ્રભુ તો અંતર્યામી છે, બધું જ જાણી ગયા. અને પ્રસિદ્ધ કથા છે કે જે જોઈતું હતું એ પામી ગયા. એકાશ્રય અત્યંત આવશ્યક છે પ્રિયજનો. આપ જુઓ વાર્તા પ્રસંગો 252 વૈષ્ણવની વાર્તા,
एक शेठ की बेटी हूँ आप बधाने आग्रह करीश के आप चोक्कस आ वार्ता जी आजे जोजो। एक शेठ की बेटी 223मी वार्ता छे प्रियजनो, आपना आपने वधारे तकलीफ न पड़े एटला माटे नंबर पण आपी दो चालो। अने एटली सुंदर वार्ता प्रियजनो, एटलो सुंदर प्रसंग। एक शेठ की बेटी ठाकुर जी पधराए, ब्रह्म संबंध लियो, बड़े भाव सु सेवा करती श्री गोसाई जी ने बापू इतनी आज्ञा करी थी कि ठाकुर जी यही हैं। जब ठाकुर जी माने पुष्टाए तब श्री गोसाई जी से विनती करी कि जयराज ठाकुर जी कैसे हो हैं? तो गोसाई जी इतना हमने आज्ञा करी कि ठाकुर जी ऐसे ही हो हैं। अने मदन मोहन लाल नु स्वरूप एने पधरावी दीधु हतु, ठारु स्वरूप हतु। ठाकुर जी ऐसे ही हो हैं कि हाँ। अने श्री गोसाई जी बीजी एक आज्ञा करी हती कि घर सु बाहर मत जइयो, घर में रह के ठाकुर जी की सेवा करियो, यही तेरे ठाकुर जी। अने इतिहास प्रमाण छे, आपे वार्ता जी जोशो तो आपने ख्याल आवशे के 60 वर्ष सुधी एक घर नी बाहर नथी गई। एज ठाकुर जी, एज सेवा, एज मंगला, एज शिकार, एज बधु राजभोग, अन्य बीजू कई जोयू ज नथी, बीजू कई जाण्यू ज नथी, बीजू कई खबर ज नथी, एवी स्थिति मां रहती। एटलो बधो दृढ़ ठाकुर जी मां एकाश रहे, गोसाई जी नी वाणी मां एटलो बधो एने भाव। एक दिवस की बात है, प्रसिद्ध कथा है, संक्षिप्त में विचार करिए कि गाम एना गाम में कोई संघ आव्यो, अने संघ में एक वैष्णव ठाकुर जी पधरावीने आव्यो, अने ए संघ में कोई भोगनी व्यवस्था न हती, एटले गामना कोई व्यक्ति ने पूछू के अहीं कोई वैष्णव छे? गामना व्यक्ति कहू कि हाँ एक डोकरी है, हवे तो ए 60 वर्ष डोकरी थी गई, कि हाँ एक डोकरी है, हाउस सेवा करे, कहीं आवे जावे नहीं है। ये वैष्णव गोता गोता एना घरे गया, ठाकुर जी पधराव्या कि भाई तू सेवा कर, मु संघ मां जे काम छे बधु बतावीने आ। प्रसिद्ध कथा छे प्रियजनो, ज्यां ए डोकरी ठाकुर जी ने जगाड़वा माटे झांपी जी खोली तो एने शू जोयुं? एक नानकडुं बाल कृष्ण लाल नुं स्वरूप। हवे 60 वर्ष आखुं जीवन जेने काई जोयुं नथी, जाण्युं नथी, बीजा कोई स्वरूप जोया नथी, समझ्या नथी, अचानक झांपी जी खोले छे ने नानकडुं बाल कृष्ण लाल नुं स्वरूप जुए छे। मनमां एटलो बधो ताप, श्री गोसाई जी आ वैष्णव ठाकुर जी तो पधरावी दीधा, पण आ जाडो आ शीतकाल चाली रह्यो छे, ठाकुर जी ने कई ओढ़ायरू नहीं होय, एटले ठाकुर जी करमाई गया छे। एनु तो एक ज स्वरूप, श्री गोसाई जी ना वचन होय ने याद छे कि ठाकुर जी ऐसे ही होय। हाँ ठाकुर जी तो ऐसे ही होय। खूब ताप, नेत्रोमांथी अश्रुपात थई रह्यो छे, क्यांक थी तेल लई आवी अने ठाकुर जी ना कोमल कोमल श्रीअंग ने ए हाथे थी ए घसी रही छे, विनती करी रही छे, हे प्रभु आप तो कृपा निधान है, वो दोष से भरो गयो है, वाने आपको ध्यान नहीं रखो, अज्ञानी जीवे वाको आप क्षमा करियो। अने जोत जोतामा ए डोकरी ना भाव वश भक्त वत्सल प्रभु જે બાલકૃષ્ણ લાલ નું સ્વરૂપ હતું એ ઠાડું થઈને મદન મોહન પ્રભુ નું સ્વરૂપ થઈ ગયું। આ ઇતિહાસમાં લખાઈ ગયા છે આ બધા પ્રસંગો। આ એકાશ્રય ભક્તિ છે, કોઈ જોયો જ નથી, બીજા કોઈ દેવી દેવતા, બીજા કોઈ ભગવાનની વાત તો દૂરની વાત છે, આ વૈષ્ણવ તો એવી છે કે જેને આપણા ઠાકોરજી એના ઠાકોરજી સિવાય બીજા કોઈ ઠાકોર જોયા નથી। કેવી એકાશ્રય ભક્તિ છે, એવી ભક્તિની વાત અહીંયા શ્રી ગોકુળનાથજી આપણને કરી રહ્યા છે। બીજા અન્ય ઠાકુરજીની વાત નથી થતી, અહીંયા તો એક જ ઠાકુર બસ। ને પછી તો એ પ્રસંગમાં આવે છે કે ગોસાઈજી પાસે એ કેસ ગયો
અને શ્રી ગોસાઈજી નું સમાધાન કર્યું. અને ઠાકોરજીની જે કઈક લીલા હતી ભાવ પ્રકાશમાં આવે છે, કેટલા વર્ષોથી એ ન નીકળી હતી અને ક્યાંય ગઈ ન હતી, એ જીવને શ્રી અમનાપાન થાય, ગોકુલ રમણ રેતી વ્રજ રજ મળે એ ભાવથી ઠાકોરજી આ લીલા કરી હતી કે ગોકુલમાં શ્રી ગોસાઈજી બિરાજે છે, તો એને પણ યાત્રા થઈ જશે. એકાશ્રય ભક્તિની વાત અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને કરી રહ્યા છે. આપણે આપણા ઠાકોરજીમાં ધળ આશ્રય રાખીએ. જેમ આપણું બાળક ગમે તેવું હોય, આપણે જાણીએ છીએ આપણું માનતું નથી, કજિયા કરે છે, તોફાન કરે છે, પણ જયારે વખાણ કરવાની વાત આવે, અરે મારા દીકરા જેવો તો કોઈ છે જ નહીં, એમ મારા ઠાકોરજી જેવું તો બીજું કોઈ જ નથી. જયારે વૈષ્ણવને પૂછવામાં આવે તો એટલું જ કે મારા ઠાકોરજી જેવું કોઈ નથી. ત્યારે એવો મનોરથ હોય, ઘણા બધા વિષ્ણુ ઠાકોરજી બિરાજતા હોય અને સુંદરમાં સુંદર શિંગાર ધારણ કરીને બિરાજતા હોય, ઘણા બધા સ્વરૂપો હોય, પણ જે સાચો ભક્ત છે, સાચો વૈષ્ણવ છે, તો એની દ્રષ્ટિ એના ઠાકોરજીને જે શોધતી હોય કે આટલા બધા મારા ઠાકોરજી ક્યાં છે, અને એ ગોતતી ગોતતી જ્યાં એની નજર એના ઠાકોરજી ઉપર રહી જાય, ત્યારે મનમાંથી એક ભાવ પ્રગટ થાય, આ બધા તો ઠીક છે, સાચું તો એ જ છે, મારા ઠાકોરજી જેવા બીજા કોઈ નથી. તો એકાશ્રય ની વાત અહીંયા આ પાંચમા વચનામૃત ની અંદર શ્રી ગોકુલનાથજી કરી રહ્યા છે. ઘણા ઘણા સૂચનો છે એ પાંચમા જ વચનામૃત ની અંદર. બહુ મહત્વની વાત શ્રી ગોકુલનાથજી કરી રહ્યા છે કે જેસે ભગવત નામ સ્મરણ કરે તેસે હી અપને ગુરુ કે નામ કો હૃદય મે સ્મરણ જપ કરે. કેટલી સુંદર રાખ્યા છે, થઈ શકે કે ન થઈ શકે, હા કે ના, હો સકતા હૈ, થઈ શકે છે. ગુરુ ઓર ગોવિંદ કો એક કરી કે જાને, એક વસ્તુ યાદ રાખો વાલા વૈષ્ણવ, જેના થકી આપણે માર્ગમાં આવ્યા છીએ એને ક્યારેય ન ભૂલતા. જેના થકી જો વલ્લભે કૃપા ન કરી હોત તો શું આપણે વૈષ્ણવ બની શક્યા હોત, આપણા ઘરમાં ઠાકોરજી બિરાજી શક્યા હોત, આપણે ઘડી બે ઘડી ભગવદ નામ કે સત્સંગ કે સેવા કરી શક્યા હોત, એ થકી ક્યારેય ન ભૂલવું. જેના થકી આપણને સત્સંગ મળતો હોય, જેના થકી આપણને ભગવદ નામ લેવાતા હોય, એવા વૈષ્ણવોને પણ ક્યારે ન ભૂલું. આ માર્ગ દુતીનો માર્ગ છે, થકીનો માર્ગ છે, જેના દ્વારા આપણે પ્રવેશ લીધો છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જેસે ભગવદ નામ કો ઉચ્ચારણ કરો એસે હી નિત્ય અપને ગુરુ કે નામ કો ભી ઉચ્ચારણ કરવો જોઈએ. કેટલું દુઃખ થાય ઘણી વખત ઘણા વૈષ્ણવ મળતા હોય અને સહજમાં અમે પૂછીએ આપકે ગુરુ કો નામ ક્યા હૈ, એટલે પહેલું તો આમ તેમ જુએ, કારણ કે એને યાદ ન હોય એના ગુરુ નું નામ. પછી કોઈ વડીલ ઘરમાં હોય ને પૂછે એ મારા ગુરુ નું નામ શું છે, તે વડીલ તરત ઉત્તર આપે કે ફલાણા. અને પછી આપણે આપણા ગુરુનું નામ પણ કઈ રીતે ઉચ્ચારણ કરીએ છીએ, જેમ કે આપણા કોઈ છોકરાને બોલાવતા હોય, ઘણા વૈષ્ણવ તો એવી રીતે નામ બોલતા હોય કે આપણા બાળકને બોલાવતા હોય, હમ હમારે ગુરુ કો બુલા રહે હૈ કે કોઈ લઘુ કો બુલા રહે. બોલવામાં તો આપણે બોલીએ છીએ ગુરુ કા નામ, તો ગુરુ એટલે કે મોટું, આપણાથી મોટા, બૃહદ, બડા, જેની કોઈ ઉપમા જેની કોઈ તુલના ન થઈ શકે એવું સ્વરૂપ, એના નામનું ઉચ્ચારણ કેસે હોના ચાહીએ. પ્રાતસ્મરણીય પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્રી, પછી જે ગુરુનું નામ હોય, પછી એમની પાછળ જે મહોદય લાગતું હોય કે મહારાજ શ્રી લાગતું હોય, એ રીતે આપણે આપણા ગુરુનું નામ ઉચ્ચારણ કરવું જોઈએ. તો યથા
જેમ શ્રી ઠાકોરજીની સેવા, જેમ ઠાકોરજીનું નામ છે, એવી જ રીતે અહીંયા આ વચનામૃત અંતર્ગત ગુરુનો મહિમા શ્રી ગોકુલનાથજી ગાઈ રહ્યા છે. માનો કે ગુરુ કો સ્મરણ કરો. હું તો ત્યાં સુધી કહીશ પ્રિયજનો કે આપણે સેવા કરતા હોઈએ, કે આપણે ભગવત સત્સંગમાં હોય, ઠાકોરજી ને સન્મુખ હોઈએ, તે વાત અહર્નિશ મનમાં ગોટાવી જોઈએ કે આ વલ્લભની કૃપા છે, અમારા ગુરુની કૃપા છે. શ્રી વલ્લભની કૃપાનો અનુભવ જયારે શબ્દોમાં આવે ત્યારે સ્તુતિ એ સત્સંગ, અને એ જયારે ક્રિયામાં આવે એ સેવા. એ શ્રી વલ્લભની જ કૃપાનો અનુભવ જયારે ક્રિયા બની જાય છે તો એ સેવા થઈ જાય છે, અને જયારે એને શબ્દો મળી જાય છે ત્યારે સત્સંગ બની જાય છે. તો ભૂલો ભલે બીજું બધું, ગુરુને ભૂલતા નહીં. અને જયારે પણ ગુરુ સન્મુખ થઈએ ત્યારે લઘુ વાર્તા નહીં કરવી. આ બધા ગોકુલનાથજીના સિદ્ધાંતો છે કે જબ ગુરુ કે સન્મુખ હોય તો લઘુ વાત નહીં કરવી, ગુરુ વાત કરવી. જયારે પણ ગુરુની સન્મુખ હોઈએ ત્યારે લૌકિક ચર્ચા ન કરવી, ભગવદ ચર્ચા કરવી. ન લૌકિકમ પ્રભુ કૃષ્ણ. ઠાકોરજી અને આપણા ગુરુ લૌકિક જાણતા નથી અને લૌકિક સાંભળવા માંગતા નથી. તો જેમ ઠાકોરજી એમ ગુરુ. આપણા ભગવદીઓએ પણ એ જ સિદ્ધાંત એમના પદ સાહિત્યમાં પ્રગટ કર્યો છે. ન્યારો દેખતો તો ન્યારો કરતો. અને કેટલા ભગવદીઓ, આપ નાગલી ભટ્ટની વાર્તા જુઓ, જલ કમલ અને કનક કમલ. શ્રી ગુસાઈજીએ પત્ર, ગુસાઈજીને પત્ર લખ્યો કે હું તો આવ્યો હતો આપની સેવા કરવા માટે, પણ અહીંયા આ કનક કમલ એટલે કે શ્રીનાથજીની સેવામાં રહી ગયો છું. જલ કમલ અને કનક કમલ. જલ કમલ એટલે કે ગુસાઈજી, અને કનક કમલ એટલે કે શ્રી ઠાકોરજી શ્રીનાથજી. હું તો જળ કમળ માટે આવ્યો હતો. દામોદર દાસ અડસાણીજી દમલા, જેના માટે શ્રી આચાર્યજી વારંવાર કહેતા કે યહ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો, અને એ જ દમલાજીના વાક્યો. દાન બળો કે દાતા બળો, ક્યારે ભૂલવા ન જોઈએ પ્રિયજનો. આ બધા જે ઉદ્ગાર વાક્યો છે ભગવદીઓના, કે દાન બળો કે દાતા બળો, કેટલો કરોડ રૂપા હોય પણ તે વ્યવહારો ન હોય તો કા કામ કો. યહાં તો દાતા કી કિંમત હૈ, દાતા બળો હૈ, અદે દાન દક્ષ શ્રી આચાર્ય ચરણ હૈ. પોતાનું સર્વસ્વ જેને આપી દીધું હોય એને અદે દાન કહી શકાય. ઠાકોરજી એ શ્રી વલ્લભના અત્યંત પ્રિય, અને એ જ ઠાકોરજીનું દાન શ્રી વલ્લભ આપણને કરતા હોય એટલા માટે અદે દાન છે. તો ગુરુનો મહિમા આ વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી ગાઈ રહ્યા છે. મહત્વની આજ્ઞા એ કરી રહ્યા છે કે લૌકિક વૈદિક મેં મન કી ચંચલતા ન રાખે, બહુ લૌકિક વૈદિક પાછળ ન પડવું. હું આ કરી લઉં કે આ યજ્ઞ કરી લઉં કે આ નામ કરી લઉં કે આ વ્રત કરી લઉં કે આ ઉપાસના કરી લઉં, એવી લૌકિક ચંચલતાઓ ન રાખે. ભગવદ સેવા વિશે એકાગ્ર ચિત્ત રાખવો, પરમ ફલ રૂપ જાણવું. ઠાકોરજીની સેવા એ પરમ ફળ રૂપ છે એવો ભાવ રાખો, આનાથી વિશેષ કઈ નથી. ભગવદ મંદિર મેં જબ ભી જાય તો છોટી છોટી જો ભી સેવાએં હૈ અપનો ભાગ્ય સમજ કે કરવી. આપણા ગામમાં કોઈ દેવસ્થાન હોય, મંદિર હોય, ઠાકોરજી બિરાજતા હોય, ગુરુ બિરાજતા હોય, અને એ સ્થાનમાં જ્યારે પણ જઈએ અને જે કઈ સેવા મળે એ પોતાનું ભાગ્ય, પછી નાની છે કે મોટી છે એવું ન વિચારવું.
એ મંદિરમાં જઈને તમે સોની કરી રહ્યા છો, ગુહારી કરી રહ્યા છો, મંદિર વસ્ત્ર કરી રહ્યા છો કે પાત્ર માંજી રહ્યા છો, તો એ સેવા મોટી જ છે. પણ જો આપણી અંદર અહંકાર હોય, મારાથી આવું બધું ન થાય, મને તો જલની લોટી ભરવાની સેવા ગમે, મને તો આપ બિરાજતા હોય તો આપનું આસન બિછાવી દઉં એ સેવા ગમે, બેઠા બેઠા વાર્તા સાંભળવી ગમે, અહીંયા તો જે મળે એ સેવા સર્વોત્તમ છે. સેવા કભી છોટી મોટી નહીં હોય, છોટી પડી નહીં હોય, એ શ્રી ગોકુલનાથજી આ પાંચમા વચનામૃત ની અંદર આજ્ઞા કરી. વિષય તો ઘણો લાંબો છે પ્રિયજનો, અને કહેવાનું તો ઘણું ઘણું છે. એક એક વચનામૃત રત્ન છે, એક એક વચનામૃત માનો સ્વર્ણ છે. હવે સ્વર્ણને તો જેટલું ઘસી એટલું ઓછું છે, એટલું વધારે ચમકે. હવે એક એક વચનામૃત ઉપર કેટલી ચર્ચા કરી, તો જે પણ આપણને મળ્યું છે એને આપણે ઘણું ઘણું જાણી, સમય થવા આવ્યો છે, 10:45 થઈ ગયા છે. ઈચ્છા તો એવી હતી કે વધારે 6-7-8 વચનામૃત સુધી આપણે પહોંચી શકીએ, પણ 5 વચનામૃત આપણે શ્રવણ કર્યા છે પ્રિયજનો. ફરી વખત આપણે એનું આવર્તન કરી લઈએ. સૌથી પહેલું વચનામૃત અન્યાશ્રય ન કરનો, બીજું વચનામૃત જીવ માત્ર ભગવત અંશ હે વાપે દયા રાખની, ત્રીજું વચનામૃત પ્રસન્ન રહેનો, કોઈ પણ જીવનની સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય, સદા પ્રસન્ન રહેનો. આપણે પ્રસન્ન હશો તો આપણી પ્રસન્નતાથી આપણા ઠાકોરજીને, આપણા ગુરુને, આપણા વૈષ્ણવોને પણ પ્રસન્નતા થશે. ચોથું વચનામૃત કદાપી ક્રોધ નહીં કરનો, ગુસ્સો નહીં કરવો. અને પાંચમું વચનામૃત છે જેની અંદર ઘણા ઘણા વિષયોની ચર્ચા શ્રી ગોકુલનાથજી કરી છે, પણ મુખ્ય વાત કે એકાશ્રય બનનો. એક સાધે સબ સધે, સબ સાધે સબ ક્યાય, બસ મોકો જો મિલ્યો હૈ વો સર્વ સે અધિક મિલ્યો હૈ, વો સર્વોત્તમ મિલ્યો હૈ, સર્વશ્રેષ્ઠ મિલ્યો હૈ. તો આ પાંચ અમૃત પંચામૃત માનો આ બધાનું હવે થઈ ગયું છે. આ પાંચ અમૃત આ બધાને હવે મળી ગયા છે. પાંચ રત્ન, જો હું 24 રત્ન લઈને આવ્યો હતો, ગોકુલનાથજીના આ 24 વચનામૃત રત્ન લઈને હું અહીંયા આવ્યો હતો આપ સાથે, અને એ રત્નમાંથી પાંચ જ એમ હતા, 24, પણ માલ કેટલો વેચાણો, પાંચ જ રત્ન. તો પાંચ રત્ન આપ બધાએ લઈ લીધા છે, આ બધાનું આ પંચામૃત સ્નાન થઈ ગયું છે. તો હવે પાંચ રત્નને આપ સાચવજો, સંભાળજો, અને એના અનુરૂપ આપ આપનું જીવન બનાવજો. આપણે આ જ વિષયને આગળના દિવસોમાં પણ કન્ટિન્યુ કરશું, ચાલુ રાખશું. જેમ સ્મિતાબેનનો ભાવ છે કે આપણે આ 24 વચનામૃત પૂરા કરવા છે, તો મને પણ એવો તાપ છે કે આ 24 વચનામૃત આપણે વહેલા પૂરા કરશું. તો નેક્સ્ટ મંથ જેવી રીતના તારીખ બધી નક્કી થશે આપણે ગોઠવશું. તો ખૂબ જ પ્રસન્નતા છે, તારે સમય નથી લેવો, પણ એટલી બધો આનંદ થાય બધાને જોઈને. ઘણા અમેરિકાથી છે, ભારતના પણ છે, અને યુકે માટે તો ખૂબ અર્લી છે, છતાં પણ યુકેથી પણ અમારા અનન્ય સેવક 2-3 પરિવાર હાજર છે. લંડન થી પણ ઘણું અર્લી કહેવાય, ત્યાં તો બ્રહ્મ મુહૂર્ત છે, ભોર હિ ભોર શ્રી વલ્લભ કહીએ. પણ સત્સંગમાં એમને રુચિ છે, તો લંડન થી પણ એ જોડાઈ ગયા છે. સવારે 3:30 વાગ્યા હશે, 4 વાગ્યા હશે, છતાં એ ત્યાં. મેં કાલે એમને મેસેજ કર્યો કે મેં આપકો દેખા, હા જી, આમ તો બહુ જલ્દી ઉઠ ગયા છે, 3:30 ઉઠ કે બેઠ ગયા છે. તો એ સત્સંગ ની રુચિ એમની બતાવે છે, આ સરળ નથી પ્રિયજનો. એમનો એ આગ્રહ ભાવ નવરા છે, છતાંય ઘણી વખત એ વિચાર નથી આવતો, બધી અનુકૂળતા છે છતાંય એવો વિચાર નથી આવતો, પણ જેના ઉપર શ્રી વલ્લભ ની કૃપા છે એને તરત એ ભાવ પ્રગટ થઈ જાય છે કે ભાઈ 1/2 કલાક ઓછું સુશું, 1/2 ઘંટા આરામ કમ હોયગા, લેકિન એ સત્સંગ જો મિલ રહા હૈ વો પરમ દુર્લભ હૈ. તો એ મોટી વાત છે પ્રિયજનો.
જે પરવહાલ વૃધુ વ્રજપતિ ને આવે તે મુખ શ્રી વલ્લભ નામ કહાવે. તો આ તો શ્રી ઠાકોરજીની આપ બધા જ શ્રીજી મંદિર અને આ બધા જે પણ સત્સંગી વૈષ્ણવો છે એના પર અનહદ કૃપા છે કે આપ બધા આટલું બધું સત્સંગ મેળવી શકો છો. તો બસ એ જ ભાવ સાથે કે આપ બધાના ભંડાર, લૌકિક ભંડારની તો ચિંતા આપ બધા કરજો, પણ અલૌકિક ભંડાર, આપ બધાના અલૌકિક ભંડાર ભાવ સત્સંગ સેવા ભગવદ નામ સન્મુખતા રૂપ સંપત્તિથી ભરેલા રહે. અધિક થી અધિક આપ બધા સત્સંગ કરતા રહો એ જ ભાવના સાથે. આત્મીય સ્મિતા બહેન અને શ્રીજી મંદિરના સર્વે વૈષ્ણવ માટે હવે હું ઘડી ઘડી સ્મિતા બહેન માટે વધારે વધારે કહીશ તો એમને ખોટું લાગી જશે, એટલે જેટલું કહું એટલું તો ઓછું જ છે. અને પછી તો અતિ સર્વત્ર વર્જે, ક્યાંક એમનામાં પણ એ સેવાનો અભિમાન નો આવી જાય. હું તો એ જ શ્રી વલ્લભ ને શ્રી ગોકુલનાથજીના ચરણોમાં વિનંતી કરું છું કે અમારા સ્મિતાબેનના હૃદયમાં ક્યારે પણ લેશ માત્ર પણ એ અહંકાર પ્રગટ ન થવો જોઈએ કે જો હું આટલા વલ્લભ ને લઈને આવું છું, હું આ સત્સંગ ગોઠવું છું, નહીં. સદા એમનું મન સેવામાં સત્સંગમાં રહે. શ્રીજી મંદિર પણ સદા આવી રીતે જ સેવા અને સત્સંગ પીરસતું રહે એ જ ભાવના સાથે ખૂબ ખૂબ શ્રીજી મંદિરના પણ બધા જ વૈષ્ણવોને, ખાસ કરીને પુષ્પાબેન ગોરોભાઈ અને બધા જે પણ સેવામાં છે, પુનઃ પુનઃ થોડા વખત પહેલા જ આપણે જયારે ભેગા થયા તો ત્યારે ઘણું બધું એમના માટે કહેવાયું હતું, એટલે હું વધારે બધું કહીને સમય વ્યતીત નથી કરતો. અમારા કલ્પેશભાઈ બધા માટે ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા. આ બધા આ પાંચ જે શ્રી ગોકુલનાથજીના વચનામૃત છે જેના અનુરૂપ આપ બધા આપનું જીવન બનાવો. આ રત્નને આપ સાચવીને રાખજો. આપણે જયારે પાછા નેક્સ્ટ ભેગા થશું ત્યારે હું આપની પાસે પાંચ રત્ન માંગીશ, તો ચોક્કસ આપ બધા જરૂરથી ઉત્તર આપશો. એ ભાવ સાથે મારા વાક પુષ્પને શ્રી ગોકુલનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. બોલો શ્રી ગોકુલનાથ કી. મિતાબેન જે જે આપના ચરણમાં દંડવત પ્રણામ. આઈનો આપને ઉતાર હશે બધા વૈષ્ણવ રાજુતા સુરતમાં બિરાજો છો. મને ખૂબ આનંદ છે. અહીંયા તમે અહીંયા એનું જ છે, અહીંયા તમે એ જ વૈષ્ણવ છો, જે રાજનું છે એવી વૈષ્ણવ છે, એ બધું સરખું જ છે. બંને હાથમાં લાડવા છે, અમારા હાથમાં લાડવા છે. આપસી બિરાજો અમારે પૂરો છે. ગૌરવભાઈ ભાર્ગવભાઈ મારે શબ્દ સુધારું છું. આવતા મહિને આપને ડેટ આપી. ચોક્કસ આપણે જરૂરથી મળશું. જે જે ભાર્ગવને દંડવત પ્રણામ. આપ લાસ્ટ બે દિવસ બહુ સુંદર રીતે વચનામૃતનો બધા વૈષ્ણવોને લાભ આપ્યો અને શ્રીજી મંદિરને ખાસ ખાસ આપણી તરફથી બધા વૈષ્ણવો ખાસ ખાસ દંડવત પ્રણામ. અને જયારે પણ અનુકૂળ હોય ત્યારે શ્રીજી મંદિર ના જરૂર થી પધરામણી. દંડવત. બસ હવે તમે આગળનો ક્રમ જે બી છે કરજો. હવે હું પ્રસ્થાન કરું છું. વેલા વેલા મળશું બધા. ખૂબ ખૂબ બધાને વૈષ્ણવો જે જે પધારી ગયા છે સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ. તમે અનમ્યુટ કરીને જય શ્રી કૃષ્ણ કહી દો. મિતાબેન જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાં તો પછી પાછળ નો બેકગ્રાઉન્ડ અવાજ બહુ આવે છે હિનાબેન, તો તમે જણાવો, આજે થોડું મોડું થઈ ગયું છે. સુમનબેન પ્લીઝ તમે અનમ્યુટ કરી દેજો. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો આજે થોડું મોડું થઈ ગયું છે એટલે આપણે યુટ્યુબ નહીં મૂકીએ, એટલે તમે જય શ્રી કૃષ્ણ કહી દો, પછી આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીશું, આજનો સેશન કમ્પ્લીટ કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કલ્પેશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વિનોદાબેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભારતીબેન, જય શ્રી કૃષ્ણ કલ્પેશ, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ કલ્પેશભાઈ, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ સ્મિતાબેન, થેન્ક યુ. કાલે ફરીથી 7:30 વેલા મળીશું, તો સર્વે ને જય શ્રી કૃષ્ણ. અહીંયા આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ અને કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ જોડે કેજો 8:30 જે જે આવે, આજે બધાના ફોન આયા હતા કે જે જે 7:30 આવે કહી દો ને. સો વૈષ્ણવ જેમ જે સ્મિતાબેન કહે છે એ પ્રમાણે શ્રીજી મંદિર નું સેશન આપણે મીટિંગ 7:30 સ્ટાર્ટ થાય છે, પણ જે જે 8:30 રોજ આવે છે. સો જે જે બિરાજવાનો ટાઈમ 8:30 નો છે, તો તમારે ઇન્ડિયાનો ટાઈમ સવારનો 9 વાગ્યાનો અને કેલિફોર્નિયા ટાઈમ 8:30, સો પ્લીઝ જોઈન ધેટ. એટલે જે કોઈ વૈષ્ણવને જાણવું હોય તો તમારે ઇન્ડિયાનો ટાઈમ સવારે 9 વાગે છે, કેલિફોર્નિયા ટાઈમ 8:30 નો છે, સો પ્લીઝ જોઈન ટુમોરો. અને સર્વેને જય શ્રી કૃષ્ણ. Yes, 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 y